మంగళం స్థూలిభద్రాద్యాయనో ధర్మోస్తు మంగళం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శాంత ప్రాజ్ఞవరో వక్తా గచ్ఛాధీశ సుసంయమి శూరీశ్వరో గుణాభ్యై స్యాత్ సంగవృద్ధ్యై సదుద్యమి. అజ్ఞానతిమిరాంధానాం జ్ఞానాంజనశలాకయా నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. పశ్చాంత కలాకర్మౌంచ వ్యాస సంచారాగార ధారణా విగ్రహ పచఖాయి వృధా మూలం సహస్రాగరం మాత్రాగరం శబ్ద సమయత్యాగారణం గోశిరై. દર કલાકે એક નૌકાર ગણાય છે, તો એક નૌકાર ત્યારે ગણીએ. શિવમસ્તુ સર્વ જગત આમ નમો હરિહંતા નમો ઓ નમો નમો ઉભયાય નમો ચાહુણ ઓમ નમો ચાહુણ કેશો પંચ નમો કારો સબ પાવ ચરો મંગલાંગે પરમ આજે આપણે સમ્યક સહિત શ્રાવકના બાર વ્રતો તેમજ ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત સજોડી અથવા સંપૂર્ણ અને એની સાથે બહુભવના પૂજગલ ઘોષી લાવવાની પણ વિધિ કરવાની છે. તો વ્રતાર્થીઓ બધા હવે રાઘુભા થજો, વ્રત જેમને સ્વીકારવાના છે તે કોઈ પણ વ્રત, ચોથું વ્રત કે કોઈ પણ થોડા ઘણા વ્રતો સ્વીકારવા ના હોય, ફક્ત ભૂતગલ ઉશીરાવાની વિધિ વાળા એમને ઉભા થવાની જરૂર નથી. ચાલો ભગવાનની સામે ખમાસમણ આપવાનું છે અને જે પ્રમાણે બોલાવું પ્રમાણે બોલાવજો. સ્વામી ખમાસમણો વંદિયો જાવું જાય નિશિયાય મરે વંદામી. બોલો ઈશ્કારી ભગવાન તુમે અમ્મ. હા, પેલા ઈશાકણ સંદેશ ભગવાન વસ્તી પવે પવે ઈશામિશામી ખબા સમળો વંદિયું જાવણું જાય નિશિયાય મનેર વંદામી. બોલો ભગવાન શુદ્ધા વસહી સહતી. બોલો ઈશામિશામી ખબા સમળો વંદિયું જાવણું જાય નિશિયાય મનેર વંદામી. ઈશાકણ સંદેશ ભગવાન ઈડિયા વહ્યમ પડી કમામી. જો હમણાં આપણે આદેશ જે માગ્યા બે આદેશ વસ્તી શુદ્ધિના, એટલે આજુબાજુની સો હાથ જેટલી જગ્યાની અંદર કોઈ પણ હાથકા વગેરે અશુચિ પદાર્થો ન હોવા જોઈએ એની માટેના આદેશ હતા. અને હવે કોઈ પણ આરાધના શરૂ કરતા પહેલા સર્વજીવો સાથે સમાપના કરવી જોઈએ, તો આપણે ક્રિયાવળી દ્વારા સર્વજીવો સાથે સમાપના કરીશું. બધા જ વ્રતાર્થીઓએ ભગવાનની ફસલીમાં પણ નાખેલું છે ને, ભલે વાંધો ભલે ભલે વાંધો નહીં. જાગૃહિશ્વ ભગવન્ નિર્યાવયમ પડિકમામી ઈચ્છમિ સ્વામી પડિકયું એયાવયાય વિરાહણાય ગમણા ગમણે પાણકમણે બિયકમણે હરિયકમણે ઓસા ઉત્તિંગ પણગ નગમટ્ટી મકરા સંતાણ સંગમણે જે મેં જીવા વિરાહિયા એ ગિંદિયા બે ગિંદિયા તે ગિંદિયા દેવ ગિંદિયા પંચિંદિયા અભિહયા વત્યા લેશિયા સંગાઈયા સંગટિયા પર્યાવ્યા તિલમિયા ઉદવિયા ખાણા ઉઠાણમ સંકામિયા ધીરિયા અવરોવિયા તસ્ત દિશામી દુઃખડમ. ઉચ્ચારીકરણમ પાર્થિતકરણમ વિશોહીકરણમ વિશલ્યકરણમ પાવાળમ તમ્માણમ નિગાયણ ઠાયે ખામી કાવું સગમ અન્નથ ઉસસીયણમ નિસસીયણમ ખાસીયણમ સીયણમ જંભાયણ ઉદુયણ વાયણ શગણમ અમરી પિતુ મુચ્છાયે શોહુ મેં મંગસંચાલિન શોહુ મેં તેલ સંચાલિન શોહુ મેં વિક્ષી સંચાલિન એવમાયહિ આગારિંગ અભગો અવિરાય ઉજ્જમે કાવું સગો. એક લોગસ ના આવડે તો ચાર નૌકાર નો ગાવશે ગપ્પાણ ઓછી રામી.
નો અરિહંતાણ. તમારે પણ વ્રત લેવાના છે? હા તો જરા આગળ આવી જાવ, વાંધો નહીં. હા પછી જગ્યા ન રાખો પાર્કિંગ. હા આગળ તમારી ખુરશી લઈ લો આગળ. તમારી ખુરશી બી લઈ લો આગળ છે. નો અરિહંતાણ. લોગસ દ્વારા ચોવીસ તીર્થંકરો ને વંદના, વારા ફરતી એક એક લીટી ઝીલાવી અને જ્યાં વંદે વંદામી એવા શબ્દો આવે હાથ જોડી મસ્તક નમાવી ભાવથી ચોવીસ તીર્થંકરો ને વંદના કરજો. લોગસ્ત ઉજ્જો વગરે ગમ ઉદભવજિયમ ચ વંદે સંભવમભિનંદનમ ચ શુમૈં ચ. જુવિહિંજ પુપદંતં સિયલ સિદ્ધં સ વાસુ બુદ્ધં ચ. કુંઠુમરં ચ મલ્લિં વંદે મુનિશુભયં નમિજણં ચ. એવં મયે અભિતુવા વિહૂય રયમલાપહીન જરમરણા. કિત્ય વંદ્ય મહિયા જે જે લોગસ ઉદ્ધમા સિદ્ધા. ચંદેશુ નિમ્લયરા આયિતેષુ અહ્યં પરાશયરા. જામી ખમાશમણો વંદ્યો જામી જાય જીઆય સહેણ વંદામી. બોલો ઉચ્ચાર સંદેશો ભગવાન. ઉત્પત્તિ અથવા છેડા પડીલેણ કરું જી કરો કરે ચંતાથી. બોલો જમી આવડે છે. 25-72 ભાઈઓમાં હાલે છે. મોટેથી બોલો સુત્ર બોલો. મનોભુક્તિ વચનભુક્તિ કાયુ શોક ભય દુર્ગા પહેરો રસનો નેતા નીલેતા કાપક નેતા પહેરો નિર્દિગાળો રસગાળો સાદાગાળો પહેરો માયા શરીર નિયંત્ર નિદાન રસદ પહેરો રોધમાન પહેરો માયા લોક પહેરો ચિંતા વિરાજના હસકા વિરાજના કેવા વિરાજના વાવકા વિરાજના મનસ્કા વિરાજના સ્વચ્છકા વિરાજના સરકાર જીવની વિરાજના દૈવ એ શરી મનમતને કયા શ્રી વિસ્તાર. સ્વામી ખમાશમણો વંદ્યો જામી પૂજાના કપડામાં છે. ભગવાને અંગલું શું કરવાનું છે? તો કોઈ પૂજાના કપડા બીજા કોઈ છે? પૂજા પૂજારી ના પૂજા કપડા સામાયિક ઘણા ને હવે આ બાજુ સ્થાપનાચાર્ય સામે વાંદના આપવાના છે. ભગવાન બોલો બોલી નાખો ત્યારે ભગવાન ઉપર આવી જાય છે. નાખી દો હવે આ સ્થાપનાચાર્ય સામે અહીંયા વાંદના આપવાના છે. બોલો વિશાખના સંદેશો ભગવાન. વાંદના ડો જો બોલો આવડે છે. બોલો ઉબડક ઉબડક બેસો ઉબડક બેસો ઉબડક બેસી રાઈ વૈ ચંદા રાયમ વૈકમ રાય
બીજી વાત બોલો વિચાકાંક સંદેશ ભગવાન સમ્યક્ત્વ સામાયિક દેશ વૃત્તિ સામાયિક જેમણે ચતુર્વ્રત લેવું છે કાસે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત આરોવા વણી નંદી કરા વણી વાસ નિખેવ કરે હ આવી જાઓ ભાઈઓ પેલા આવી જાઓ આ બાજુથી બહેનો આ બાજુથી બાસ્કેટ લેવા માટે આવી જાઓ આવી જાઓ બહેનો બધા આવી જાઓ બધા વેતાથી બધા બહેનો આવી જાઓ જો લગભગ 8 જેટલા શ્રાવકો ભાઈઓ અને 22 જેટલા બહેનો એના નામ તો નોંધાયેલા છે એટલે 8 તો ચતુર્થ વ્રતમાં પણ છે અને બાકી 22 અલગ અલગ વ્રતોમાં છે હજી એક બે અત્યારે એક નામ વધે છે એટલે લાગ્યો વધી છે જણા થશે 20 નામ તો આવેલા છે બીજા 2-3 નામ ઉમેરા છે હમણાં ચાલો બસ હા હવે ભગવાનને અંગનું શું ખોલી નાખજો પૂજાને કપડામાં બેન કરો તમે ક્યાંક આગળ બેસો ચાલો બધા વ્રતાર્થીઓ ખમાશામાં આપજો હિચકારી ભગવાન તુમ્બે અમમ હિચકારી ભગવાન તુમ્બે અમમ સમ્યક્ત્વ સામાયિક દેશ વૃત્તિ સામાયિક ચોથા ખબર ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત આરોવા વણી બધા ભરું નંડી કરા વણી વાસ નિખેવા વણી દેવ વંદા દેહ ચૈત્ય વંદન ની મુદ્રામાં જવાનું આવી રીતે બેસો બધા ભગવાન ની સામે
હવે આપણે ચૈત્ય વંદન કરીશું, કારણ કે આપણા ભગવાન અનંત ઉપકારી છે, જેમણે આપણને આ ધર્મ માર્ગ બતાવ્યો, મોક્ષનો માર્ગ બતાવ્યો. એટલે પહેલા કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે હરિયંત પરમાત્માને આપણે વિસ્તારપૂર્વક દેવવંદન કરીશું. ચાકી શવગમ ચૈત્ય વંદન કરો જે છન ભગવાનના અષ્ટ મહાપ્રાતિહાર્ય અશોક વૃક્ષ વગેરે એ ગર્ભિત શ્લોક બોલાય છે. જેમને આવડે બધા મારી સાથે બોલજો. અશોક પ્રભુ દેવાદિદેવ સર્વજ્ઞ શ્રી ગીતરાગદેવ મુહદીઠુ પરમેશ્વર સુંદર સોમ સહાવ ભૂરી ભવંતર સંચિયો નઠ્ઠો શોષ વિપાવ જે મે પાપ કિયા બાલપણે અવા અન્નાણે અન્ન ભવંતર શોષો ખંડ જયો પરમેશ્વર તુહ મુહદીઠુ શ્રી પાસ જીણે પાસ પછી પિનતરી અવસારો ઉજ્જિંત પ્રહુ નેમી જીણ જય વીર સચૌરી મંડળ મરુ મુનિ શુભય મુહરી પાસ દુહ દુરી ખંડણ અવર વિદેહી ચિત્રૈરા કિહુ દિશી વિદિશી જમ કેવી તિહણા ગઈ સંપય વંડુ જીણ સદેવી સત્તાણવે સહસા લખા ચોપન અઠ કોળીઓ પંચસયમ ચૌતીસા પ્રિય લોય જે વંદે ત્રણે લોકના સર્વે શાસ્ત્ર પ્રશાસ્ત્ર ચૈત્યોને વંદના. જનકીજી સૂત્ર દ્વારા ત્રણે લોકના સર્વે જીનબિંબો અને તિરપુર નમસ્કાર. જન કે અડધી ગાથા હું બોલું છું, અડધી તમે જી લાવજો. જન કિંચી નામ તીર્થમ સગે પાયા દ્વિતીય લોય નમો તુણમ હરિહંતાણમ ભગવંતાણમ આયિગરાણમ તીર્થધરાણમ ચયમ શં બુદ્ધાણમ. લોગોત્તમાણમ લોગનાહાણમ લોગહિયાણમ લોગપરિવાણમ લોગપજ્જોઘરાણમ. ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયગાણમ ધમ્મસારહીણમ ધમ્મવરદાઉરંતચક્રવર્તીણ.
નમો જીણાણં જીય ભયાણં જેય અહિયા સિદ્ધા જેય ભવિષ્યંતિ નાગઈ કાલે સંપ્રવી વર્તમાના શબ્દે તિરિહેણ વંદામી હરિયંત જયાનંદ કરે શ્રદ્ધં વંદનવતીય પૂર્ણવતીય શક્તાવતીય સમાનવતીય ગૌરી લાભવતીય નિરૂભવતીય શ્રદ્ધાય નિહાય ધીયે ધારણાય અનુપ્યાય વધમાણીએ ધામી કાઉ શ્રદ્ધમ અન્નથ ઉષસેણ વિષસેણ કાશેણ ક્ષીણ જંબાયન ઉદ્વેણ વાયુ શરણ મલિવિતમુચ્ચાય શુહુ મેહિ મંગ સંચાલયિ શુહુ મેહિ ઘેર સંચાલયિ શુહુ મેહિ ગિટ્ટી સંચાલયિ ಏಮಿ ಆಗಾರೆ ಅಭಗೋ ಅವಿರಾಯೋ ಉದ್ಯಮೆ ಕಾರು ಸಗೋ ಯಾವಹ್ಯಂತಾನಂ ಭಗವಂತಾನ ನಮೋ ಕಾರಣನಪಾರೇ ತಾವು ಕಾಯಂ ಖಾನೇಣ ಮೌಣೇಣ ಜಾನೇಣ ಸಕಲ ಸಂಕರ್ ಜೋ ಹೇ ದೇವದಾನ್ ಏಕ ನೌಕಾರ ಗೌಸ ಅಪ್ಪಾಣ ಹೋ ಶ್ರೀ ಸ್ತುತಿ ಸಾಂಭಳ್ಯಾ ಪಶಿ ಆ ತುಚಾ ಕರಿ ಬಾಜು ಅಪ್ಪಾಣ ಹೋ ಶ್ರೀ ರಾಮಿ નમો વરિયંતાન કૌશક માય જો નમો વરિયંતાન નમો સિદ્ધાન નમો આયર્યાન નમો વજાયાન નમો લોય સર્વસાહૂણમ એશો પંચમુકારો સબ્બ પાવપણાસો મંગલાણં ચ સબ્દેશિં પરમંગોઈ મંગલમ યદંગ્રી નમના દેવ નિર સંતિ સુસ્થિતા તસ્મૈ નમોસ્તુ વીરાય સર્વવિઘ્ન વિઘાતને નમો વરિયંતાન લોગસ્થ ઉજ્જો અગરે ધર્મ તીર્થય રે જીને વૃષભ મજિયમ ચ વંદે સંભવમ અભિનંદનમ ચ શુમહિં ચ શુભિં ચ પુપદંતં શીયલ સિદ્ધ્યં સ વાસુ ભુજ્યં ચ કુંભો મરમ ચ મલ્લી વંદે મુનિ શુભજં નમિ ઘીણં ચ એવં મયે અભિભુવા વિહૂય રયમલા પહીન ઝરમરણા દ્વિતીય વંદ્ય મહિયા ધીરે લોગસ ઉત્તમ સિદ્ધા ચંદેશુ નિમ્મલયરા આયિતેશુ અહ્યં પયાશયરા સબ્બલોએ હરિહંત જયાનંદ્રે લોકમાં જેટલા પણ સાસો તસાસો જિનાલયો હોય બધાને વંદન પૂજન સત્કાર સન્માનની ભાવના સાથે એક નૌકાનો કૌશલ સબ્બલોએ હરિહંત જયાનંદ કરીને કૌશલ વંદનવતીયાય પૂર્ણવતીયાય શકારવતીયાય સમાનવતીયાય બોહિલાભવતીયાય નિરૂપ સગવતીયાય શ્રદ્ધા હે મેહા હે ધીયે ધારણાય અણુપ્યાય વડ્ઢમાન્ય ઠામી કાઉ સગમ અન્નથ ઉષસેણ વિષસેણ ખાસેણ ક્ષીણ જંબાયન ઉદ્વેણ વાયનિષ્ણ મમલે વિતમુચ્ચાય શુહુ મે મંગ સંચાલે શુહુ મે ખેલ સંચાલે શુહુ મે ગતિ સંચાલે હિમ એવ માયે હિં આગારે અભગો અવિરાય ઉજ્જમે કાઉ સગો યાવરિહંતાણ ભગવંતાણ નમો કારણ અપારે તાવ કાયમ ઠાણેણ મોણેણ જાણેણ એક નૌકારનો કૌશ સ્તુતિ સાંભળીને બધા બાજુ અપાણ હો શ્રી રામી શૂરપતિ નત ચરણ યુગાનાદેય જિનાદિ જિનપતિ નવમી યદ વચન પાલન પરાજલાંજલિ દદતિ દુઃખી નમો અરિહંતાણમ ઉકર વરડી વડે દાય છંદેય જંબુ દિવેય બરહેરવય વિદેહે ધમાય ગરે નમમ શામી તમ તિમિર પરલ વિધંસણસ સુરગંધરિંદમયસ હિમાદરસ વંદે પફોડિય મોહ જાલસ જાયી જરા મરણ સોગપણાસણ સ કલ્યાણ ભુકલ વિશાલ સુહાવહ સ કો દેવ દાનવ નરિંદ ગણત્ય સ ધમ્મ સ સાર મુપલભ કરે પમાયમ સિદ્ધે ગોપયો નમો જીણમય નંદી સયા સંજમે દેવં નાગ સુવન્ન કિન્નર ગણ સ ભૂય ભાવત્યે લોગો જથ પૈટ્યો જગમિણં તે લુક્કમચ્ચાસુરં ધમ્મો વડ્ડૌ સાસો વિજયો ધમ્મુત્તરં વડ્ડૌ સુવસ ભવો કરેમિ કૌશક ગમ શુક્રનાની આરાધના કૌશક છે વંદનવતીયાય પૂર્ણવતીયાય શક્તાવતીયાય સમાનવતીયાય ગૌરી લાભવતીયાય નિરૂપસગવતીયાય શ્રદ્ધાય નિહાય ધીયે ધારણાય અણુપ્યાય વડ્ઢમણિ ઠામી કૌશક ગમ અન્નથ ઉષસેણ નિષસેણ ગાસેણ ક્ષીણ જંભાયેણ ઉદ્વેણ વાજન શગમલિત ઉચ્ચાય શુભ મે મંગ સંચાલયિ શુભ મે ખેલ સંચાલયિ શુભ મે દિઠ્ઠિ સંચાલયિ
હિંગાગારી અભગો અવિરાય ઉજ્જમે કાઉ સભો જા અરિહંતાણ ભગવાન પાણી કાઉ કાયણ એક નૌકા નો કૌશગ પાણ ઓછી ૃંદાનુવદંતિ વૃંદારુગણાગતો જીના સદર્થતો યદ રચયંતિ સૂત્રતા ગણાધિપાસ્તીર્થ સમર્થન ક્ષણે તદંગિનામસ્તુ મતંગુતે નો અરિહંતાણં સિદ્ધાણં બુદ્ધાણં સર્વસિદ્ધ ભગવંતોનિવંદના સિદ્ધાણં બુદ્ધાણં પારગયાણં પરમ પરગયાણં પરો નૃવર્ગ ભૂગયાણં નમોશયા શબ્દ સિદ્ધાણં જો દેવાન વિદેવો જમ દેવા પંજલિંગમં સંતે તમ દેવ દેવ મહિયમ શિરસા વંદે મહાવીરમ ઇકો વી નૌતારો જીણવરવસ સવધમાનસ સંસાર સાગરાઓ તારે નરંબ નારિંબા ઉજ્જિંત શૈલ શિહરે દીખા નાણ નિશિયાજસ તમ ધમ્મ ચક્રવર્તી હરિઠ નેમીમ નમં સ્વામી નેમિયા ભગવાન વંદના ચારી અઠરસો વંડિયા જીણવરા ચૌવિશમ પર્વટ્ટનિઠ્યઠ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો વેયા વચ્ચગ્રહણ સંતિ ગ્રહણ સમૃદ્ધિ સંહાય ગરમ કરીને કાઉષગમ સમ્યક દશિ શાસન દે દેવીઓની આરાધના થી કૌશગમ અનદ્દૌ સહસિંગાસીણમ શીણમ જંભાયણ ઉદ્વયણ વાય નિષગમદિપ્યુચ્ચાય શુભ મે મંગ સંચાલિમ શુભ મે તેલ સંચાલિમ શુભ મે હિંદિ સંચાલિમ એવમ આયંગાગારી અભગો અવિરાય ઉજ્જમે કાઉ સગો જાવ અરિહંતાણું ભગવંતાણું નમો કારણ ન પારી કાવ કાયમ ધારેણ મોણેણ ધારેણ એક નૌકાર પાણ શિરણ નવો અરિહંતાણ નમો અરિહંતાણ નમો કૌશકમાં નવો અરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયણ નમો વજાયણ નમો લોકાવણ યશોપંચનમુકારો સ્વપાવપણાસણો મંગલાનંદ સ્વેશું પરમં વૈ મંગલમ શક્રસુરાસુરવરૈ સહ દેવતાભિઃ સર્વજ્ઞ શાસન સુખાય સમુદ્યતાભિઃ શ્રીવર્ધમાન્ય દત્તમત પ્રવૃત્તાન ભવ્યાંજનાન્વયતુ નિત્યમ મંગલેભ્યઃ નમો અરિહંતાણં નીચે બેસજો ચૈત્યવંદન મુદ્દામાં જં કિંજિનામતિત્થં સગે પાયાલી દેયલોયની જાય જણબિંબાણી તાય સભાય વંદામી નવો તુણમ અરિહંતાણું ભગવંતાણું આયુગાણમ દિધ્યરાણમ સ્વયં સંબુદ્ધાણમ પુરુષોત્તમાણમ પુરુષસિંહાણમ પુરુષવરગંધરીયાણમ પુરુષવરગંધયત્નીણમ લોભોત્તમાણમ લોગનહાણમ લોગહિયાણમ લોગપરિમાણમ લોગભજ્જોઘરાણમ અભયદયાણમ ચખુદયાણમ મગ્ગદયાણમ સર્વદયાણમ ગોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશયાણમ ધમ્મનાયકાણમ ધમ્મશારહીણમ ધમ્મવરચાહુરંતચક્રવર્તીણમ અપરિહયવરનાનદંશણધરાણું વિયટ ચૌમાણમ જીણાણમ ધાવયાણમ તિમ્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ ઉત્તાણમ મોહગાણમ શબ્બન્ધૂણમ શબ્બદર્શીણમ શિવમયલમરુવમનંતમખયમવાહમપુનરાજિ સિદ્ધિગૈરામદેયમ ઘાણમ સંપત્તાણમ નમો જીણાણમ જિય ભયાણમ જેય અય્યા સિદ્ધા જય ભવિષ્યંતિ નાગૈ કાલે સંપર્ય વર્તમાના શબેતિ નિહેર વંદાજો શ્રી શાંતિનાથ દેવાદિદેવ આરાધના કરેમી કાઉષગમ વંદનવતીયાય પૂર્ણવતીયાસ્થાપ્યસમળતે બોલી લાભતિ નિરુવસગવતીયાય શ્રદ્ધાય મિહારે ધીયે ધારણાય હૃદય વર્ધમાની ઠાની કાઉષગમ અન્નતૌ સ્વશિનુ સ્વશંગાસિયણમ શિયણમ જંભાયણ ઉદ્વેણમ વાય નિષગમવલિબ્ધમુચ્ચાય શુભ મેઘ સંચાલિં શુભ મેઘ સંચાલિં શુભ મેહિ સંચાલિં શાંતિનાથ ભગવાન આરાધના કૌશક છે એક નૌકાર નો કૌ સકળ સંકરજો અપાણ ગો શિરામી હરિયંતાણ રોગ શોકારી વિર્દોષિતાય ધિતારયે નમઃ શ્રી શાંતયે તસ્મૈ વિહિતાનંત શાંતયે નમો અરિહંતાણમ હવે અલગ અલગ સમ્યક જતિ શાસન દેવદેવીઓના કૌશક આવશે આપણે એક એક નૌકારના કૌશિક દ્વારા એમને આમંત્રણ આપીએ છીએ કે આ માંગલિક પ્રસંગમાં તમે પણ અમારા વિશિષ્ટ કોટીના સાધર્મિક તરીકે અહીંયા પધારો અને અમને બધાને એવા આશીર્વાદ આપો જેથી કરીને આ વ્રત પાલન સારી રીતે ચડતે પરિણામે થઈ શકે શ્રી શાંતિ દેવતારાધના પણ કરીને કાઉસગમ અનર્થાય શુભ મેં સંચાલિ શુભ મેં સંચાલિ શુભ મેં સંચાલિ
ေဝမိင်္ဂကာရိငဘဂောဝိဟာယုဇိမေကာဟုသကုယာဝိဟံတံတုံတံနုံတံနပါရိမိတောကယံခာလေလင်ဝနိမဇာနေမေနောကာရပံဟုရှိရာမိယောဝရိဟံတံေသံတိဇိနဘတ္တာယဘဗ္ဗာယသုခသံပရံေသံတိဒေဝတာဒေယဒသံတိမပနိယမေနမောအရိဟံတံဒီဇောနမောသမံတရိတမေကောသပါရမနောချေအေစီသုတဒေဝတာအရာဓနာသံတရိမေကာဟုသဂံနတောသစိနံသစိနံခါစိနံတိယံဇမ္မာယံသူယံဘာဇံသုမေကုသေသုဟုမေသံဇာလေသုမေသံဇာလေသုဟုမေသံဇာလေဒီမိုင်ဂါဂါရိငဘဘောဂိရာယုဇိမေကာဟုသဂံသာဝိယံသံဘောတံကံပရိသာခံဃာရေနံမရေနံဇာနံသုတေဝိရေသရစ္စတိဒေဝိညာရာဓနာသောက်ရှင်တိအေနောကာနုကောက်ရှင်ကပဏံဟောရှိရာမိမေဝရိယံသာရံသောဝရဏသာလိနီကောက်ရှင်မသောဝရဏသာလိနီဒေယာ द्वादश ံဂီဇိနောဘဝသတ္တဒေဝိသဒာမယံအသေးသသတ္တသံပန္နမေကာရနမောအရိဟံတာရံသူတိဘလိုက်ရနေပချိကြရနမောတဲအဝစ္စပါရမောစီဘုဗန်ဒေဝတာရနာသံကရိမိကာဝစကံအနတောသောစီနံသောစီနံကောစီနံစီရံဇမ္မာယံဥဒေနဝါယံရှင်မတိကောကာယသူဟုမေမစံကာလိသုံးကျေစံကာလိသုဟုမေဟံကာလိဧဝမိုင်းအာဂါရိငဘဘောဗျာယုဇမေကာဝစကောယာဝိန္ဒံဘံကံနမကံနပရိံကာဝကံထာရေနမောနေနမယနေနေကနောကာရပဏောစီရာမိचतुर वर्णाय संगाय देवी भवनवासिनी निहत्य द्वैतानेशा करोतु सुखमक्षितं नमो अरिहंतानम अव्या भूमिना अधिष्ठाय दीपमवे क्षेत्र योता आराधना संकरे निकाहु सगम अनतौ स शीनं स शीनं गा शीनं सी एं जं बा येन उदु एं वाजन शिव बलि तो छाय शुभ मे नम संजाले शुभ मे खेल संजाले शुभ मे बिदि संजाले एव मय गागारि गभगो विरायु जमे काहु सगो ਯਾ ਵਰਿੰਦਾਂ ਨੂੰ ਤਾਂ ਨਮੋ ਕਰਨ ਪਾਰੇ ਨੀ ਤਾਉ ਤਾਇਮ ਧਾਲੇ ਨੂੰ ਮੋੜੇ ਨੂੰ ਜਾਣੇ ਨੂੰ ਇੱਕ ਨਾਉ ਕਾਰ ਪ੍ਰਾਣ ਹੋ ਸੀ ਰਾਮ ਨੋ ਯੰ ਕਾਨੁ ਯਾ ਸ਼ਾਮ ਚੇਤ੍ਰ ਗਤਾ ਸ਼ੰਤੀ ਸਾਧਵ ਸ਼ਾਵਕਾਦਯ ਜਿਨਾਦ ਨਾਮ ਸਾਧਯੰਤ ਸਥਾਨ ਰਖਸ਼ੰਤੂ ਚੇਤ੍ਰ ਦੇਵਤਾ ਨਮੋ ਅਨਿਯੰਤਾਨੰ ગિરનાર મહાતીર્થને નેમિનાથ ભગવાનના અધિષ્ઠાતાસના અધિષ્ઠાયિકા શ્રી અંબિકા દેવી આરાધનાર્થમ કરે મે કાઉ સગં અનતૌ સસિને સસિંગા સિંહમ સિંહમ જંબાયનો દેણો વાજે શિવ મંદિર સમચાઈ શુભ મે મન સંચાલે શુભ મે કન સંચાલે શુભ મે હિ દિશિ સંચાલે હે મેના ગાયન ભગવા વિહા યોજી મે કાઉ સગો યાવરી તા મનો તા નમ કાલના પૈ તા કૈ ખાલે નુ વાલે નમ જાલે નમ ઇક્નો કારપાણ હો શ્રી રામી અંબાનિહિતરિંબામે સિદ્ધે બુદ્ધે સમન્વિતા સિતે સિંહે હિતા ગૌરી વિતનોતુ શમીહિતં નમો અરિહંતાણં હવે પાંચમા સુમતીના ભગવાનના પ્રશાસનના અધિષ્ઠાયિકા અને અસલ ગચ્છના અધિષ્ઠાયિકા એવા શ્રી પાવાગઢ નિવાસીની મહાકાલી દેવી આરાધના સંકરીને કાઉ શગમ અનતૌ સ શિનમ સ શિનમ ગા શિનમ શિનમ જંબાયણો દુરેણો વાજન શિનમ મરિતમ ઉચ્ચાય શુભ મેં સંચાલન શુભ મેં સંચાલન શુભ મેં બી સંચાલન એ મારી આગળ ભગવો યા યોજને કાવું સગો યાવરી ધર્મ ગુણ નમ કાળ પરિ કાવ કયમ કાળે નમ મળે જાણે નમ પ્રાણ ઓ શ્રી રામ મહાકાલી મહાશક્તિ વિધિ પક્ષાધિકાયિકે વિધિપક્ષં ચ સંગમ ચ રક્ષયે નંદયે ચ માં નમો વિંતાણમ પાસના ભગવાનના શાસનના અધિષ્ઠાયિકા એકાવતારી દેવાશ્રી પદ્માવતી દેવી આરાધના કરે ને કાઉ સગમ અનતૌ સિન સિંહ ગાઉ સિંહ સિંહ જંભાયણ ઉદ્વેણ વાયણ સિંહરી સૌજાય શુભ મેં સંચાલે શુભ મેં તે સંચાલે શુભ મેં સંચાલે એવ માઈ નાગારિ ભગો વિદાયુ તમે કાઉ સગો યાવરી ધર્મ કાળનમ કાળન પરિ કાઉ કાય કાળે નમ મોણે નમ જાણે નમ એક નૌકાર પાણ હો શ્રી રામ પદ્મ જરાધિપતિ પત્ની આ દેવી પદ્માવતી સદા
ಕ್ಷುದ್ರೋಪದ್ರವತ ಶಾಮಾಂ ಪಾತು ಫುಲ್ಲಕ್ಷ್ಮಣಾವಲಿ ನಮೋ ಅರಿಯಂತಾಂ ಸಮೇತ್ ಶಿಖರ್ಮಾತೀರ್ಥ ಅಧಿಷ್ಠಾಯಿತ್ಯವಾಸಿ ಭೌಮಿಯಾಜಿ ದೇವ ಆರಾಧನಾರ್ಥಂ ಕರಿಮಿ ಸಾಹುಷಗಂ ಅನ್ನತ ಉಸತಿ ಸಂಗಾ ಕೀಣಂ ಕೀಣಂ ಜಂಭಾಯಣೋ ದ್ವೇಣೋ ವಾಯಣಿ ಶನೋದಿ ದೋಚಾಯಿ ಶುಭಮೇವ ಸಂಚಾಲಿ ಶುಭ ಸಂಚಾಲಿ ಶುಭ ಮಿಹಿ ಸಂಚಾಲಿ ಏವಾಯಿ ಸಾಹುಷಗೋ ಯಾವಿಂದ್ರಣಂ ಗಣ ಪರಿಂದ ವೇಕ್ ನೌಕಾರ ಪ್ರಾಣೋ ಶ್ರೀರಾಮ ಶಮೇತ ಶಿಖರೇ ತೀರ್ಥೆ ರಕ್ಷಕ ಉದ್ಯತ ಸದಾ ಭೌಮಿಯಾಜಿ ಸ ದೇವೋ ಮಾಂ ರಕ್ಷತ ದುಃಖ ಸಂಕಟಾತ್ ನಮೋ ಅರಿಹಂತಾನಂ ಶ್ರೀ ಉತ್ತರ ದಿಶಾನಾ ಅಧಿಷ್ಠಾಯಕ ಶ್ರೀ ಕುಬೇರ್ ದೇವತಾ ಧನ್ಮ ಅಧಿಷ್ಠಾಯಕ ಆರಾಧನಾ ಕರೆ ಕಾವಸಗವನತ್ಥ ಸಹಸೇನಂ ಸಹಸಿಂಗಾ ಸೇನಂ ಸೇನಂ ಎಂಬಾಯನೋ ದ್ವೇಣಂ ವಾಯುನಿ ಶೈವಮಿತೋಚಾಯಿ ಶುಭ ಮೇಂಗ ಸಂಚಾಲಿ ಶುಭ ಮೇಂಗ ಸಂಚಾಲಿ ಶುಭ ಮೇಂದಿ ಸಂಚಾಲಿ ಏಮಯ್ಯಾಗಾರ್ಯ ಭಗೋ ವಿರಾಜ ಕಾಲು ಶಗೋ ಯಾವ ಇಂದ್ರಮಂಗಲ ಕಾಲ ಪರೇಣಿ ಯಾವ ಕೈ ಕಣೇಣ ಮಣೇಣ ಧಾಣೇಣ ಏಕ್ ನವಕಾರ ಪಾಣ ಘೋಷಿಯಾಮಿ ಮಥುರಾ ಪುರುಷು ಪಾರ್ಶ್ವಸು ಪಾರ್ಶ್ವಸ್ತು ಪರಕ್ಷಿಗ ಶ್ರೀ ಕುಬೇರ ನರಾರೂಢಾ ಸುತಾಂಕಾವತು ಓ ಭಯ ಹರಿಯಂತಾಣ ಶ್ರೀ ಅಕ್ಷುಪ್ತಾ ದೇವಿ ಸೌರಿದ್ಯಾ ದೇವಿಯೋ ಮನೆಯ ದೇವಿ ಆರಾಧನ ಕರೆಮಿ ಕಾವು ಸಗಂ ಅನ್ನತೋ ಸೀಣಂ ಸ ಶೇಣ್ವಾ ಸೀಣಂ ಶೀಣಂ ಜಂಭಾ ಏನು ದ್ವೇಣು ವಾಜನಿ ಶೃಣು ಮರಿ ಸಂಚಾಯಿ ಶುಭ ಮೇವ ಸಂಚಾಲಿ ಶುಭ ಹೇಳಿ ಸಂಚಾಲಿ ಶುಭ ಮೇಹಿ ಸಂಚಾಲಿ ಏವು ಮಹಿಂಗಾಗಾರಿ ಅಭಗೋ ವಿರಾ ಯೋಜನೆ ಕಾವು ಸಗೋ ಯಾವ ಹಿಂದ ಮನೋಕಾಲನ ಕಾಲನ ಪರೇಮಿ ಕಾವು ಕೈ ಕಣೇಣ ಮಣೇಣ ಜಾಣ ಏಕ್ ನೌಕಾರ ಪ್ರಾಣೋ ಶ್ರೀರಾಮ ಖರ್ಗ ಕೇಟಕ ಕೋ ದಂಡ ಬಾಣ ಪಾಣಿ ತಳಿದ್ಯುದೆ ತುರಂಗ ಧಮನ ಶುಕ್ತ ಕಲ್ಯಾಣಿ ಕರೋ ತುಮೇ ನಮೋ ಅರಿಯಂತಾಣ ಶ್ರೀ ಬ್ರಹ್ಮ ಶಾಂತಿ ದೇವತಾರಾಧನ ಕರೆಮಿ ಕಾವು ಸಗಂ ಅನ್ನ ಸೌ ಸಹಸೇನ ಸಹಸೇನ ಕಾವು ಸೇನಂ ಸೇನಂ ಜಂಭಾಯಿನೋ ದ್ವೇಣೋ ವಾಜನಿ ಶುಭಮಂದಿರೋ ಚಾಯಿ ಶುಭ ಮೇ ಸಂಚಾಲಿ ಶುಭ ಮೇ ಸಂಚಾಲಿ ಶುಭ ಮೇ ಸಂಚಾಲಿ ಏರು ಮೈ ಆಗಾರಿ ಅಭಗೋ ವಿಹಾ ಯೋಜನೆ ಕಾವು ಸಗೋ ಯಾವ ಅರಿಹಂತ ಅನುಭವಂತಾನ ನಮಕಾಲನ ಪರಿ ಯಾವ ಕೈ ಹಣೇನ ಮೋಣೇನ ಜಾಣೇನ ಏಕ ನೌಕಾರ ಪಾಣೋ ಶ್ರೀರಾಮಿ ನಮೋ ಅರಿಯಂತಾಳ ಬ್ರಹ್ಮ ಶಾಂತೇಶ ಮಾಂ ಪಾಯಾತ್ ಅಪಾಯಾತ್ ವೀರ ಸೇವಕ ಶ್ರೀಮತ್ ಸತ್ಯ ಪುವೇ ಸತ್ಯಾಯೈನ ಕೀರ್ತಿ ಕೃತಾರ್ಯ ನಮೋ ಅರಿಹಂತಾಣ ಆ ಬ್ರಹ್ಮ ಶಾಂತಿ ದೇವತಾ સાચોરની અંદર ભગવાન મહાવીરનું જ્ઞાલય છે ત્યાં કોઈ પ્રસંગે આ બ્રહ્મ શાંતિ દેવતાએ વિશિષ્ટ પોતાનો પરચો દેખાડ્યો હતો. હવે શ્રી તમારા સૌ પોત પોતાના કુળદેવી હોય શ્રી ગોત્ર દેવતા આરાધનાથમ કરેમી કાવું સગમ શુભ મેવ સંચાલે શુભ મે ખેલ સંચાલે શુભ મેહતી સંચાલે એવ માહી આગારી અભગવાવી આ યોજને ગાવ સગો જાવ ભગવાન કાળ ન પાડેવી ગાવ ખાય ખાણે મળે જાણે એક નૌકાર અપમાન ગો શ્રીરામે ಕಾಳು ಯಾ ಗೋತ್ರಂ ಪಾಲಯತ್ಯೇವ ಸಕಲಾಪಾಯತ ಸದಾ ಗೋತ್ರ ದೇವತಾ ರಕ್ಷಾಂ ಶ್ರೀಧಾ ಕರೋತು ನತಾಂಗಿನಾಂ ನಮೋ ಅರಿಹಂತಾಂ. ಅವೇ ಬಾಕಿನಾ ಇನಾಮಿ ಅನಾಮಿ ಎವಾ ಸರ್ವ ಇಂದ್ರಸಿ ಮಾಂಸೇಶ್ವರ ಇಂದ್ರಸಿ ಮಾಂಡಿ ಅಲ್ಲಿ ಬೀಜಾ ಸರ್ವ ನವಗ್ರಹ ದಸ್ತಿಪಾಲ್ ಥೋಡಿ ವಿದ್ಯಾದೇವಿಯೋ ಅನೆ ಚೋವೀಸ್ ಯಕ್ಷಿಣಿಯೋ ವಿಗೇರೆ ಸರ್ವ ನಾಮಿ ಅನಾಮಿ ಸಮ್ಯಕ್ ದಸ್ತಿ ಸಾ ಸಕ್ರಾಡಿ ಸಮಸ್ತ ವೈಯಾ ವೃತ್ತಕರ ದೇವತಾ ಕರೇ ನೀ ಕಾವು ಸಗಂ ಶ್ರೀ ಶಕ್ರ ಪ್ರಮುಖ ಯಕ್ಷ ಜಿನ ಶಾಸನ ಸಂಸ್ಥಿತ ದೇವಾ ದೇವ್ಯ ಸದನ್ಯೇತಿ ಸಂಗಂ ರಕ್ಷನ್ ತಪಾಯತ ನಮೋ ಅರಿಹಂತಾಣ. ಅವೆ ಛೆಲ್ಲೋ ಕೌಶಕ್ ಶ್ರೀ ವರ್ತಮಾನ ಶಾಸನ ನಾಯಕ ಭಗವಾನ್ ಶ್ರೀ ಮಹಾವೀರ ಸ್ವಾಮಿ ಎಮ್ನಾ ಶಾಸನ ಅಧಿಷ್ಠಾಯಿಕಾ ದೇವಾ ಶ್ರೀ ಸಿದ್ಧಾಯಿಕಾ ದೇವಿ ಶ್ರೀ ಎಟ್ಲೆ ಎಮ್ನೆ ಮಾತೆ ವಿಶಿಷ್ಟ ಕೌಶಕ್ ಶ್ರೀ ಚಾರ್ ಲೋಕ ಅಥವಾ ಸೋಳ ನೌಕಾರ ನೋ ಕೌಶಕ ಆವಶ್ಯಕ
કે સિદ્ધાયિકા શાસન દેવતા આરાધનાસન કરીને કાવું સઘન અનથવ સહજનમ ભાવયણમ ઉડુ એણું આયન શણોનું જન થાય શુભ મૈનું સંચાલિન શુભ જલ સંચાલિન શુભ મૈન સંચાલિન એવ માઈ આગારી અભગો અભિયાર જન કાવું સગો જા વહીં તલ બહુ કાલ કાળ પરી કાવકાય ખાલે મને જાણીરમ ચાર લોગસ ના આવે તો 16 નવકારનો કાવું સક સકળ સંગ કરજો અપાણ ઓછી રામી વિમાન મારૂડા યક્ષ માતંગ સંગતા સામાં સિદ્ધાયિકા પાતુ ચક્રચાપેશુ ધારિણી નવો અરિહંતાણમ લોગસ ઉજોગરે ધમ્મ વિચરે જીણે અરિહંત ગીતૈષમ ચ વિશંભિ કેવલી કુશવામદીયમ ચ વંદે સંભવમભિનંદાણમ ચ શુમૈં ચ શુભિં ચ ભુફલંતં શીયલસિદ્ધ્યં સ વાસુબુદ્ધ્યં ચ કુંધુમરં જવલ્લીં વંદે મુનિશુભયં નમિજિણં ચ એવં મયે અભિથુવા વિહૂય રયમલા તહીન જરમરણા ત્ય વંદ્ય મૈયા જે લોગ શૌત્તમ સિદ્ધા ચંદેશુ નિમલયરાય ચેશુ વહ્યં પયાશરા હવે જનકીજી દૈત્યવંદનની મુદ્રામાં નીચે બેસ્યો જનકીજી નામ દીક્ષાં સકે પાયા દિધિર્યલોયેમી જાઈં જીણ બિંબાઈ તાઈ સદમાઈ વંદામી નમો તૃણમ અરિહંતાણં ભગવંતાણં આઈકરાણં તીર્થૈરાણં સ્વયં સંબુદ્ધાણં પુરુષોત્તમાનં પુરુષસિંહાણં પુરુષવ્રમંદરીયાણં પુરુષવ્રગંધયક્ષિણં લોગોત્તમાનં લોગનહાણં લોગહ્યાણં લોગપરિવાણં લોગપદ્યોઘરાણં અવયદયાણં ચખુદયાણં મદ્દયાણં શરણદયાણં ગોહિદયાણં ધમ્મદયાણં ધમ્મદેશયાણં ધમ્મનાયકાણં ધમ્મશારહીણં ધમ્મવરચાહુરંગચક્રવર્તીણં અપરિહયવરનાણ દૌષણધરાણ વિયક્ત શહુમાણં યણાણ જાવયાણં ચિન્નાણં ધારયાણં બુદ્ધાણ ભોહયાણ મુક્તાણ ભોવગાણં શબ્બન્નૂણં શબ્બદર્શીણં શિવમયલ મરુવ મનંત મખયમ પાવહમ પુનરાવિ સિદ્ધિ ગરીનામ ધેયં ઠાણં સંપત્તાણં
નમો જીણાનં જીય ભયાનં જીય યા સિદ્ધા જીય ભવિષ્યંતિના ગઈકાલી સંપ્રય વર્તમાના શબેતિહેણ વંદામિ યાવંતિ ચે ઈયે ત્રણેય લોકના ફરીથી શાશ્વત અશાશ્વત સર્વ ચૈત્ય રચનાલયોને વંદના અર્ધી લીટી ચલાવજો જાવંતિ કે યાઈ ઉડ્ડેય અહેય કિરિય લોય હવે અઢી દીપ મારેલા સર્વે સાધુ સાધુ ભગવંતોને વંદના પાંચ પાંચ ભરત અહીં મહાવીદેવમાં રહેલા સર્વે લગભગ બે અબજથી પણ વધારે 20 અબજથી વધારે સાધુ સાધુ ભગવંતોને વંદના જાવંત કે વિસાહુ બરહેર વર મહાવિદેય ಯೇಷೋ ಪಂಚ ನಮೋಕಾರೋ ಶಬ್ದ ಪಾವಕಣಾಸನೋ ಮಂಗಲಾನಂತ ಸಬ್ದೇಶಿಂಗಡಮಂಗೋಹಿ ಮಂಗಲಂ ವಜ್ರ ಪಂಜರ ಸ್ತೋತ್ರ ದ್ವಾರ ಆತ್ಮರಕ್ಷಾ ಕರಿಶು ನವಕಾರ ಮಹಾಮಂತ್ರನಾ ನವೇ ಪದೋನೆ આપણા શરીરના જુદા જુદા અંગોપાંગ ઉપર સ્થાપન કરવાના છે. પ્રથમ પદ નમો વરિહંતાનંદને મસ્તક ઉપર વજ્રના મુગટ સ્વરૂપે, બીજું પદ નમો સિદ્ધાનંદને મસ્તક ઉપર મુખની આગળ રક્ષાને માટે વજ્રના હેલ્મેટની જગ્યાએ, પછી ત્રીજું પદ નમો આયરિયાણમ એને આખા શરીરે વજ્રના ભક્તર સ્વરૂપે, ચોથું પદ નમો ઉભજાયણમ એને બંને હાથમાં મજબૂત વજ્રના હથિયાર સ્વરૂપે, પાંચમું પદ નમો લોહી સાહુણમ એને બંને પગની અંદર વજ્રની પાડુકા કે ચાકડી સ્વરૂપે, છઠ્ઠું પદ એસો પંચ નમુકારો એને વજ્રની શિલા આપણે નીચે બેઠા છીએ એવી ધારણા કરવાની સમુદ્રાવપૂર્વક, સાતમું પદ સબ પાવો પનાસણો એટલે ચારે બાજુ વજ્રનો કિલ્લો છે એવી કલ્પના ભાવના કરવાની છે, પછી મંગલાનંદ સભ્યસિંહ આઠમું પદ એના દ્વારા ચાર કિલ્લાની ચારે બાજુ એ વજ્રની આપણે ખાઈના અંગારાથી ભરેલી ખાઈ છે એવી વાત કલ્પના કરવાની છે, અને છેલ્લું પડવમ હોય મંગલમ એના દ્વારા કિલ્લાની ઉપર પણ વજ્રનું ઢાંકણું છે એવી ભાવના કરવાની છે, અને આ રીતે નવે પદો દ્વારા વજ્રના પાંજરાની અંદર જાણે આપણે વજ્રના કિલ્લાની અંદર સુરક્ષિત બની ગયા છીએ, કોઈ પણ પ્રકારના શારીરિક માનસિક કે બાહ્ય કોઈ આંતરિક વગેરેના ઉપદ્રવો આપણને હેરાન પરેશાન કરી શકે નહીં. જે રીતે પૂર્વાચાર્ય ભગવંતોએ આ મહાપ્રભાવશાળી આત્મરક્ષા બતાવી છે એ અત્યારે આપણે કરીશું મુદ્રાઓ સહિત. જેમને પણ આ સૂત્ર આવડતું હોય નવસરોણમાં અંતર્ગચમાં પહેલા સ્મરણ તરીકે પણ આ સૂત્ર બોલાવે છે, ખરેખર તો રોજ સવારે સવારને સાંજ ફાવે તો બે ટાઈમ, પણ આ રીતે મુદ્રાઓ સહિત આ સ્તોત્ર બોલી અને આત્મરક્ષા કરવા યોગ્ય છે. અગાઉ વ્યાખ્યાનમાં એવા બે ત્રણ દાખલાઓ પણ આપ્યા હતા કે આ સ્તોત્ર પાઠના રક્ષાના નિયમિત રીતે જો કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના અંતર વિજ્ઞાનના ઉપદ્રવો, બેલી વિદ્યા વિગાટ આદિના ઉપદ્રવો જીવને હેરાન કરી શકે નહીં. તો જેમને પણ આવડે એ વારાફરતી એક એક લીટી જીલાવજો અને સકળ સંઘ જે પ્રમાણે મુદ્રા કરું એ પ્રમાણે મુદ્રાઓ કરજો. અમ પરમેશ નમસ્કાર સારમ નવ પદાત્મા તમે બોલો સાંભળજો, એક લીટી સાંભળો બીજી લીટી બોલો. ઓમ નમો અરિહંતાણમ શિરસ્કમ શિરસે સ્થિતમ ઓમ નમો આયરિયાણમ અંગરક્ષાતિ સાયિને ઓમ નમો લોયે સબ્બ સાહુણમ મોચકે પાદયો શુભે સબ્બ પાવ પણાસણો વપ્રો વજ્રમયો મહિ સ્વાહાંતમ ચ પદમ નેયમ પદમં હોઇ મંગલમ મહાપ્રભાવા રક્ષેયમ શુક્રો ભદ્રનાશિની યશ્ચૈવં કુરુતે રક્ષામ પરમેષ્ઠી પદૈ સદા મહાપ્રભાવશાળી ઉપસદગ્રંથ સ્તોત્ર જેની અંદર કૃત કેવલી 14 પૂર્વધરેવાસી ભદ્રબાહુ સ્વામી આચાર્ય ભગવંતે પુરુષાદાનીયવાસી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાન એમની સ્તુતિ કરી છે, અને છેલ્લે ભવો ભવ
સમ્યક બોધિ લાભ એટલે સમ્યકની અને પ્રાપ્તિ થાવ એવા પ્રકારની પ્રાર્થના કરી છે. જેમને પણ આવડે વારાફરતી એક એક લીટી સાંભળવાની, બીજી લીટી ચલાવવાની. ઉવસગ્ગહરં પાશં પાશં વંદામિ કમગણમુખં વિશર ફુલિંગમંતં કંઠે ધારે જોષયામણુઓ ચિઠ્ઠૌ દૂરે મંતો તુજ્જ પ્રણામો વિ બહુ ફલો હોઈ સંમતે લબ્ધે ચિંતામણી કપ્પ પાય વબ્બહિયે ય સંતુઓ મહાયસ ભક્તિ ભરમિભરેણ હિયેણ જય વીરાય. પ્રાર્થના સૂત્ર દ્વારા ભગવાન પાસે આપણે લોકોત્તર એવી તે પાપોની પ્રાર્થના માગણી કે યાચના કરવાની છે. હે વિતરાગ જગત ગુરુ આપનો જય થાવ. હે ભગવંત આપના અચિંત્ય પ્રભાવથી મને નીચે મુજબની તે વસ્તુઓની પ્રાપ્તિ હોજો. સૌથી પહેલા ભવ નિર્વેગ એટલે સંસાર પ્રત્યે સમ્યક સમજણપૂર્વકનો જ્ઞાન ગર્ભે વૈરાગ્યની પ્રાપ્તિ હોજો. વૈરાગ્ય પાયો છે મોક્ષની આરાધના માટે. પછી મગ્ધાનુસારી આ મોક્ષ માર્ગને અનુસરવાની મને શક્તિ, જેમાં ન્યાય સંપન્ન વૈભવ વગેરે 35 ગુણોનો સમાવેશ થતો હોય છે એ માર્ગાનુસારીતા. પછી ઇષ્ટફલ સિદ્ધિ આપજો મને, એટલે કે નિર્દોષ આજીવિકા રૂપી ઇષ્ટફળની પ્રાપ્તિ હોજો, જેથી હું નિશ્ચિંત બની અને આપની વિશેષ પ્રકારે આરાધના ઉપાસના ભક્તિ વગેરે કરી શકું. પછી કહ્યું લોક વિરુદ્ધ ચાહો, એટલે કે લોક વિરુદ્ધ શિષ્ટ પુરુષો સંજન પુરુષો જેની જેનો નિષેધ પેટિકા નિંદા કરતા હોય એવા જુગાર માંસ મદિરા ચોરી પરથી રેશા ગમન વગેરે સાત જે મોટા વ્યસનો એ વગેરે જે લોક વિરુદ્ધ કાર્યો કહેવાય એનો ચાહો એટલે ત્યાગ કરવાની શક્તિ મળજો. પછી ગુરુજન પૂવા એટલે કે ગુરુજનો માતા પિતા વડીલો ઉપકારીઓ શિક્ષકો વગેરે ઉપકારીઓ એમના પ્રત્યે મારા હૃદયમાં પૂજ્ય ભાવ ઉત્પન્ન હોજો. કહ્યું ગુરુ પર જરૂર પરાર્થકરણ, પરાર્થકરણ એટલે પરોપકાર કરવાની ભાવના, બદલાની અપેક્ષા વિના નિસ્વાર્થ ભાવે હું સતત પરોપકાર કરતો રહું. કારણ કે અનંત જીવોના મારા ઉપર ઋણ છે ત્યારે હું જીવી રહ્યો છું, તો મારી પણ ફરજ અને કર્તવ્ય છે કે ઋણને અદા કરવા માટે જે પણ શક્તિ મળી હોય તન મન ધન કે મનવચન કાયાની એની યથાશક્તો હું બીજા જીવોને ભલાઈમાં સદુપયોગ કરતો રહું. પરથકરણમ છે. પછી કહ્યું સુહ ગુરુ જોગો, સદગુરુનો યોગ આત્મજ્ઞાની ગીતાર્થ એવા સદગુરુ ભગવંતનો યોગ એટલે પ્રાપ્તિ મને હોજો. અને તબ ભયન સેવન આ ભવ મખંડા, એટલે એ ગુરુ ભગવંતનું વચન અથવા આજ્ઞા એનું જ્યાં સુધી મારો મોક્ષ નો થાય ત્યાં સુધી પ્રત્યેક ભાવમાં અખંડપણે એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા સિવાય અખંડપણે એનું પાલન કરવાની મને શક્તિ મળજો. પછી હે ભગવાન આપના શાસનમાં નિયાણું બાંધવાનું જો નિષેધ કર્યો છે એટલે કે ધર્મના ફળ સ્વરૂપે પરલોકમાં સંસારમાં કોઈ પણ ભૌતિક સુખો એની માગણી કરવાનો નિષેધ કર્યો છે કે પરલોકમાં હું રાજા અથવા દેવતા ઇન્દ્ર વગેરે બનું, પણ હે ભગવાન આટલું તો હું જરૂર માંગીશ કે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી પ્રત્યેક ભાવમાં ભવે ભવે તુમ્મ ચલનાનમ આપના ચરણોની અને બીજો ચરણો અર્થે ચારિત્ર પણ થાય આપે બતાવેલા ચારિત્ર માર્ગની આરાધના કરવાનું સદભાગ્ય મને ભવો ભવ મળજો. સર્વ જીવોના સર્વ દુઃખોનો ક્ષય થાવ, દુઃખોને આપનારા કર્મ એટલે કર્મનો પણ ક્ષય થાવ, અંતે મૃત્યુ વખતે સમાધિ મરણની પ્રાપ્તિ થાવ અને બોધિ લાભ એટલે સમ્યક દર્શન અર્થાત શરીરથી ભિન્ન હું આત્મા છું એનો અનુભવ મને પ્રાપ્ત થાવ. આજે લોકોત્તર 13 બાપોની પ્રાર્થના ખૂબ પ્રણિધાનપૂર્વક કરવાની હોય છે, ભાવથી સાંભળજો. આ રીતે બંને હાથ પોળા રાખી, થોડાક અંદર પોળા રાખી એટલે કે મોતીની છીપ જેવા રાખી કરી કપાળને જડાડી અને માત્ર ભાવથી સાંભળજો. જય વીરાય જગગુરુ હો મમ તુહ પ્રભાવ ભયવં ભવ નિર્વેયો મગ્ધાનુસારિયા ઇઠ્ઠ ફલ સિદ્ધિ લોગ વિરુદ્ધ ચાઓ ગુરુજન પૂવા પરત્તકરણં ચ શુભ ગુરુ જોગો તબ્ભયણ સેવણા આ ભવ મખંડા વારી જઈ જઈની નિયાણ બંધન વિયરાવે તુવ સમયે તહવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ ચરણાણમ તહવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ ચલણાણમ દુઃખ
દુઃખ ખવો તમ ખવો સમાહી મરણમ ચ ગોહી લાભો સંપજ્જ ઉમહ એયમ તુવનાહ પ્રણામ કરણેણમ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયનમ જયતિ શાસનમ. ખમાશો ઉપાધીને સ્વામી ખમાશમણો વંદિયું જા ભગવાન અંગ શું ઢાંકજો હવે વંદિયું જાવણી જાય શ્રી આય મધેણ વંદાની આવજા પૂજાના વસ્ત્રોમાં જે હોય ભગવાન અંગ શું કરવા માટે. હવે ફરી આ પાછું જો આપણે વિસ્તારથી દેવવંદન કર્યા અને હવે વળી પાછા ગુરુવંદન અહીંયા વાનના સ્વરૂપી કરવાના છે. ભગવાને જે આપણને આ મોક્ષનો માર્ગ બતાવ્યો સર્વવિધિ દેશવિધિ વગેરે દેખાય છે પાછળ જ્યાં સરખું તો એ ભગવાને બતાવેલો જે સર્વવિધિ અને દેશવિધિનો માર્ગ એ આપણા સુધી પહોંચાડનાર હોય કોઈ હોય તો ગુરુ તત્વ છે. એ ધર્મનો મર્મ સમજાવનાર પણ ગુરુ તત્વ છે. એટલે દેવવંદન પછી હવે ગુરુવંદન આવે છે. ચાલો ચાલો ગુરુવંદન આવે છે તો હવે અહીંયા સ્થાપનાચાર્ય સામે વાંદના આપવાના છે. ફરીથી ચાકણ સંદેશો ભગવાન વાંદના બોલો ચાકણ સંદેશો ભગવાન વાંદના દઉં દો. ચાલો વિશામી જાવણી જાય ઉબડક ઉબડક બેસવાનું અનુજાણ મે સંભાષમ તમણી જોબે કિલામો અપગ્રહણ કારણ બહુ છે બેન બે રાહી વૈકંતા કામિની ખમાશમો રાહ્ય વૈકમ આવશ્યાય ભણી કુમામી ખમાશમો રાહ્ય આયાસાણાય તિથિ સંધારાય જનકી જે મિછાય મંડુકડા વૈડુકડા ગાયુકડાય તુહાય માણાય માયા યો ભાઈ ચવકાલિયાય સૌ મિચ્છો જારાય સગુધમાય કમણા આસાણાય જો મે રાહ્યો અયારો કહો રસ ખમાશમડો ભણી કુમામી નિંદામી ગરિયામી અપણા ઓચિરામી ફરી એકવાર સામી ખમાશમડો વંદ્યો જાવણી જાય નિશિયાય અણુજાણ મે યુગહમ નિશે હે અહો કાયંકાય સંભાષણ કમણી જોબ ખિલામો અપગ્રંતાણમ બહુ શુભેણ બે રાઈ વૈકંતા યારે યમણી યમચરે કામિની ખમાશમો રાયમ વૈકમમ પરિકમામી ખમાશમ રાયા યસણાય અત્યારે આપણે ગુરુવંદન માં વાંદના આપ્યા બરોબર. ગુરુવંદન ના ત્રણ પ્રકાર છે જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. અત્યારે આપણે ઉત્કૃષ્ટ વંદન કર્યું. સામાન્ય રીતે કોઈ પણ સાધુ સાધુ ભગવાન સામે મળે તો ગોત્રી વર્વ બધા એકબીજે ક્યાંક તો પહેલા સૌથી પહેલા હાથ જોડી મસ્તક નમાવી અને શું બોલવાનું મથ્થો મથેણ પણ મથ્થો એણ વંદામી હું આપને મસ્તક વળી વંદન કરું. આને કહેવાય ફિટ્ટા વંદન. શું કહેવાય ફિટ્ટા વંદન એટલે કે છોટું લઘુ સંક્ષિપ્ત વંદન. અને ઉપાશ્રયમાં આવીને તમે જો બે ખમાશમણ આપી ઇશ્કાર પછી પદવી ધર કોઈ હોય તો વચ્ચે એક ખમાશું આપવાનું પછી અભૂઠ્યો ખમારી વળી એક ખમાશણ ને સુખસાતા પૂછો એ મધ્યમ ગુરુવંદન કહેવાય. જેને થોભ વંદન કહેવાય. શું કહેવાય થોભ વંદન. અને ત્રીજું છે હમણાં જે આપણે કર્યું એ દ્વાદશા વર્ત વંદન. દ્વાદશ એટલે બાર બાર વખત જેમાં આવર્ત આવે આમ આજો એક થયો અહો આ એક કાયમ બીજું કાય પછી જ તા દે જ વ ણી જમ ચ બે આ ત્રણ બીજા થયા ત્રણ ત્રણ છ અને બે વાર કરીએ છીએ માટે ચડું થયા બાર. તો બાર વખત આવા આવર્ત આવે એને દ્વાદશા વર્ત વંદન કહેવાય. અત્યારે વર્તમાનમાં ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હોય એમને લઈને દ્વાદશા વર્ત વંદન કરવાનો વ્યવહાર છે અથવા સ્થાપનાચાર્ય સામે પણ દ્વાદશા વર્ત વંદન. આની અંદર ગૌતમ સ્વામી તો આવી સ્વામી ભગવાન અને ગૌતમ સ્વામી ભગવાન એ રીતે સુખડની ડબ્બીની અંદર હોય છે. એટલે આપણા સાક્ષાત ગુરુ ભગવાન છે એવી સ્થાપના ભાવથી અહીંયા કરીને આપણે એમને વાંદના આપ્યા. તો આટલું ગુરુવંદન વિધિ કમસે કમ વસલું જે છે ઇચકાર ભૂટ્યો તો દરેકે દરેક શ્રાવક શ્રાવિકાઓને આવરવું પણ જોઈએ અને સાથે આ વાંદના પણ શીખી લો તો વધારે સારું. જ્યારે પણ ચૈત્ય પરિપાટી સ્વરૂપે કચ્છમાં ધારો કે જવાનું થાય ગચ્છાધિપતિશ્રી પાસે તો તેમને ત્યાં દ્વાદશાવર્ત વંદન કરવાનું આવે છે. એમાં સૌથી પહેલા એરિયા આવી કરી લોગસનો કાવસો પ્રગટ લોગસ બોલી પછી છેડા ભૂપતિથી પચીસ પચાસ બોલતી પરિણામ કરી અને ત્યાર પછી આ આદેશ માગીને વાંડલા આપવાના હોય ત્યાર પછી વળી પછી થોભ બંદરની જે અંદર ખમાશનો ઇચ્છકાર ખમાશના બુઠ્યો અને ખમાશના આપી સુખસાતા પૂછો તો આ કહેવાય દ્વાદશા વર્ત વંદન. બરોબર ને કચ્છમાં તો જશો ને
ચિત્ત પરિપાટી સ્વરૂપે અનુકૂળતા જયારે પણ તો એ વખતે ખાસ લક્ષ રાખજો. તો આ રીતે આપણે વિસ્તારથી કઈ દેવ દેવવંદન ને ગુરુવંદન કર્યા, પૂર્વવિધિ થોડીક પૂર્વવિધિ, એટલે પછી આપણે એક પછી એક બાર વર્તનો ઉચ્ચાર કરીશું. તો જે પ્રમાણે બોલાવે ખીલાવજો. ઈશાની ખમા થઈ ગયો. ચાકર સંદેશ ભગવાન તુમે અમ્મ સમ્યક સામાયિક શુદ્ધ સામાયિક દેશ વ્યક્તિ સામાયિક જન્મ ચોથું વ્રત ચતુર્થ વ્રત આરોવા વણી નંદીકરા વણી દેવવંદા વણી નંદી સૂત્ર સંભળા વણી સાવચક કરાવે હ કરે બહુ વિષમતા હતી સાગર ગંભીરા સુધી એક લોગસ નો કૌશક ના ચાર નૌકા નો કૌશક અપાન પ્રતાર્થી કરજો. લોગસ ઉજો અગરે ધમ્મદિતરેણે અરિહંતે કિતરીશં ચ ઉષભામદિયં ચ વંદે સંભવમભિનંદનં ચ સુમયિં ચ તુવિહિંજમુપદંતં શીયલસિજ્જં સવાસુભુજ્યં ચ કુંધુમરં ચ મલ્લીં વંદે મુનિશુભયં નમીયણં ચ એવં મયે અવિથુવા વિહૂય રયમલા પહીન જરમરણા ઇત્યવંદિ મહિયા જે એ લોગસ ઉત્તમા સિદ્ધા ચંદેશુ નિમ્મલયરા આયિચેશુ અહિયં પયાસયરા સ્વામી ખમાસમણો વંદિયો જાવણી જાય નિશિયાય મતેન વંદામિ. ભગવાન હસાઓ કરી નંદી સૂત્ર સંભળાવો જે સાંભળો બોલો ક્ષમતા હતી. હવે અહીંયા કોઈ પણ જયારે આવી નાણની વિધિ હોય ત્યારે નંદી સૂત્ર સંભળાવવાનું વિધિ વ્યવહાર છે. નંદી સૂત્ર એટલે 45 આગમમાંનું એક આખું આગમ છે, જેની અંદર જ્ઞાનના જે મુખ્ય પાંચ પ્રકાર અને એના પેટા જે 51 ભેદો છે એનું ખૂબ વિગતવાર વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જે નંદી સૂત્રની પહેલી અને બીજી સજ્જાય અખી વગેરે પ્રતિક્રમાની અંદર પણ બોલવામાં આવતી હોય છે. હા, જ્યારે શ્રાવક શાલિકાનો રટોચાર કરાવવાનો હોય ત્યારે ફક્ત અત્યારે વર્તમાનમાં કોઈ પદવી આચાર્ય વગેરે પદવી અપાતી હોય એ વખતે આખું નંદી સૂત્ર સંભળાવવાનો વ્યવહાર છે. એ સિવાય આ વ્રતોચ્ચાર વખતે 14 પૂર્વના સારરૂપ 3-12 નૌકાર મંત્ર એ નંદી સૂત્રની પ્રતિક તરીકે સંભળાવવામાં આવે છે. તો જો મુપતિ હોય તો આ ટચલી આંગળી અને આ બીજી આંગળી એની વચ્ચે આમ રાખી અને સાથે જોડી ભાવથી સાંભળજો. નમો અરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો વજ્રાયાણ નમો લોયે સભસાહૂણમ એશો પંચનમુક્કારો શબ્દ પાવ પણાસણો મંગલાણં ચ સભ્યેશિં પરમં હોય મંગલમ. નમો અરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્રાયાણ નમો લોયે સભસાહૂણમ એશો પંચનમુક્કારો શબ્દ પાવ પણાસણો મંગલાણં ચ સભ્યેશિં પરમં હોય મંગલમ. નમો અરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્રાયાણ નમો લોયે સભસાહૂણમ એશો પંચનમુક્કારો શબ્દ પાવ પણાસણો મંગલાણં ચ સભ્યેશિં પરમં હોય મંગલમ. શ્યામી ખમાશમો વંદ્યો જાય જાય નિત્યાય નમઃ વંદામી.
આટલી આ પૂર્વવિધિ થઈ અને હવે જેમ ઓપરેશન કરવું તો પણ પહેલા કેટલી પૂર્વવિધિ કરવાની હોય ને પછી ઓપરેશન થાય. તો હવે પછી એક આપણે બાર વતોનો ઉચ્ચાર કરીએ, એનાથી પહેલા 10 વાગ્યાનો એક નૌકાર ઘણી લઈએ. આજે બારગામથી પણ ઘણા પધારે, એટલે બેસી જાઓ, બારગામથી પણ ઘણા આવેલા છે એટલે એમને પણ ખ્યાલ આવે એટલા માટે કહું છું કે બની શકે તો બધાએ શું કરવું જોઈએ, દર કલાકે એક એક નૌકાર, સવારના ઉઠો ત્યાંથી માંડી રાતના સુઓ ત્યાં સુધી એક એક નૌકાર. અને એ નૌકાર બોલતા પહેલા ખાલી એક વાક્ય, શિવ મસ્તુ સર્વ જગત, જગતના સર્વ જીવોનું શિવ એટલે કલ્યાણ મંગલ આ લોકમાં અને પરલોકમાં શીઘ્ર મોક્ષ થાવ, બસ આટલું બોલી અને એક નૌકાર ખૂબ ભાવથી ગણવો જોઈએ. અહીંયા તો વ્યાખ્યાની શરૂઆતમાં વચ્ચે અને વળી છેલ્લે પણ એ રીતે ગણાવીએ છીએ. બપોરનું પણ વ્યાખ્યાન 4 થી 5 હોય છે, જંબુ સ્વામીનું ચરિત્ર ચાલુ છે, એમાં પણ અનુકૂળતા તો જરૂર આવજો. એમાં પણ શરૂઆતમાં અને છેલ્લે એક એક નૌકાર બોલાવીએ છીએ 4 અને 5 વાગ્યાનો. એવી રીતે પ્રતિક્રમણમાં પણ ભલામણ કરેલી છે, બોલો છો ને પ્રતિક્રમણમાં પણ શરૂઆતમાં અને છેલ્લે, એ બાકીના કલાકોમાં તમે જ્યાં પણ હો ઘરે કે ઓફિસે ઘરે એ રીતે જ્યારે જ્યારે યાદ આવે એક નૌકાર ગણવાનો અભ્યાસ કરવાનો, જેથી અંતિમ સમયે પણ આપણને નૌકાર મંત્ર યાદ આવે. રોજ કલાકે કલાકે એક નૌકાર ગણવાનો અભ્યાસ કર્યો હોય તો અંતિમ સમયે પણ નૌકાર મહામંત્ર યાદ આવે, પરિણામે સમાધિ મરણ અને સદગતિ સુલભ બની શકે. તો આ લક્ષ્ય રાખજો બરોબર. ક્યારેક ભલે 10-15 મિનિટ આગળ પાછળ થઈ જાય, પહેલું વહેલું પાછળ કે પાછળ વાંધો નહીં, પણ એવું યાદ આવે તો ભણી લેવાનું દર કલાકે એક એક નૌકાર. ભલે તમે એક મારા, બે મારા, પાંચ મારા રોજ ગણતા હો એ જરૂર ગણજો, પણ સાથે સાથે દર કલાકે કલાકે એક નૌકારનો અભ્યાસ કરજો. તો શિવ મસ્તુ સર્વ જગત ઓમ નમો કલ્યાણ મંગલ ને મોક્ષની ભાવના સાથે એક શ્લોક બોલી ગુજરાતીમાં હમણાં બોલાવીશ, અને આ મુદ્રા સાથે પહેલા એક નૌકાર ઉર્ધ્વ લોકમાં રહેતા દેવતાઓ વગેરેના કલ્યાણ મંગલ ને મોક્ષ માટે મોકલવો, બીજો નૌકાર આ રીતે મધ્યલોકમાં અસંત દ્વીપ સમુદ્રમાં રહેલા ઇરેન્ચો અને મનુષ્યો વગેરેના આત્મકલ્યાણ મોક્ષ માટે એક એક નૌકાર, એક નૌકાર મોકલવો, ત્રીજો એક નૌકાર આ રીતે અધોલોક કે પાતાળ લોક તરફ, સાથે નરકના નારકીના જીવો અસંખ્ય, પરમાધામીઓ 15 પ્રકારના, 10 પ્રકારના ભવનપતિ દેવો, 8 પ્રકારના વિંતર અને વાણવિંતર અને બીજા પણ સૂક્ષ્મ જીવો, સર્વ જીવોના કલ્યાણ મંગલ મોક્ષ માટે એક નૌકાર આ રીતે રોજ સવારે ઉઠીને પહેલું કામ આ કરવું, પથારીનો ત્યાગ પછી કરાય તો સારું, અને જો ફાવે તમને તો રાત્રે સૂતા પહેલા પણ ઘરના નાના મોટા બાળકો વગેરે બધા સભ્યો ભેગા થઈને પણ આ પ્રયોગ કરો તો વધુ ઉત્તમ. અહીંયા આજે બારગામથી પણ ઘણા આવેલા છો એટલે ખ્યાલ આવે એટલા માટે કહું છું. આજે મુખ્યત્વે જૂ સ્કીમથી પણ લગભગ 6 જેટલા ભાઈઓ બહેનો પણ આ વ્રતોચ્ચાર અને વરુભવના પૂતગલ વસીરા વિધિ માટે આવેલા છે, બીજાઓ પણ કેટલાક બારગામથી આવ્યા હોય એવું લાગે છે. તો બધા તમે જ્યાં પડો ત્યાં આ જરૂર લક્ષ રાખજો, બની શકે તો તમે જ્યાં હો ત્યાં જે પણ સાધુ સાધુ ભગવંતોનું ચતુર્માસ હોય એમને પણ વિનંતી કરજો કે આ રીતે એક એક નૌકાર વ્યાખ્યાનથી શરૂઆતમાં અને છેલ્લે ગણાવે, અથવા 3 નૌકાર પણ આ રીતે હમણાં આપણે ગણીશું એ પ્રમાણે ગણાવે, અને કદાચ ચોમાસુ ન હોય તો તમે તમારી રીતે પણ આ કરી શકશો, અથવા સમૂહમાં પ્રતિક્રમણ થતું હોય જ્યારે સાંજે એ વખતે પણ પ્રતિક્રમણની શરૂઆતમાં કે છેલ્લે એ રીતે પણ અમે ત્યારે કમસે કમ 2 વાર, સવારે 1 વાર અને સાંજે રાત્રે સુતા પહેલા 3 નૌકાર આ રીતે ગણવાનો પ્રયત્ન કરજો. સર્વતા સૌ સુખી સમતા સૌ સમાચરો સર્વત્ર દીર્ઘતા વ્યાપો સર્વત્ર શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. પેલો શ્લોક કદાચ ન આવડ્યો તો પણ ઓમ શાંતિ 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 આટલું બોલી
અને આવી ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક ત્રણ નવકાર. પેલા ઉપર ઉર્ધ્વલોક તરફ બંને હથેળીઓ આમ આપણી હથેળીમાંથી નૌકાની સૂક્ષ્મ ઉર્જા ઉર્ધ્વલોક તરફ ફેર સિદ્ધશિલા સુધી ફેલાઈ રહી છે અને એના દ્વારા ઉર્ધ્વલોક મરેલા સર્વ નાના મોટા જીવો દેવતાઓને સૂક્ષ્મ જીવો બધાનું કલ્યાણ મંગલ શીઘ્ર મોક્ષ થાવ. આવા વાઇબ્રેશન આવા આંદોલનો આપણે મોકલવાના છે. મારા પતિ એક એક પર જિલ્લાવજો અત્યારે. નમો હરિહંતાણ, નમો આયરિયાણ, નમો લોહે સબ સાહુણા સબ પાવ પણાશણો ધર્મ મોહી મંગલ. મધ્યલો કરપ નમો સિદ્ધાણ, નમો ઉવજાયાણ, એશો પંચ નમોકારો મંગલાણમ ચ સવિષીમ નમો હરિહંતાણ, નમો આયરિયાણ, નમો લોએ સબ સાહુણા સબ પાવ પરાશણો હડમંગોઈ મંગલ. હવે બાર વ્રત ઉચ્ચારવાનો પ્રારંભ થઈ રહ્યો છે. સૌથી પહેલા તો બારે વ્રતનો કોઈ પણ નાના મોટા વ્રતો હોય, અણુવ્રતો હોય, સાવકના કે સાધુના પાંચ મહાવ્રતો હોય, એ પણ મોક્ષદાયક ક્યારે બની શકે? જ્યારે એના પાયામાં શું હોય તો ખબર છે ને, સંકેત કે સમ્યક જેને કહીએ છીએ, સમ્યક દર્શન પણ જેને કહીએ છીએ, એ પાયો છે કોઈ પણ નાની મોટી ધર્મ આરાધનાનો. જેમ પાયો બરાબર હોય, મજબૂત હોય તો જ ઇમારત ચણી શકાય કે ટકી પણ શકે. પાયો ઢીલો હોય તો ઇમારત ચણાય પણ સરખી નહીં, ચણાય તો ટકે પણ નહીં. તો સમ્યક રૂપી પાયો પહેલા એટલે એનો આલાવો એનો પછખા ઉચ્ચારવામાં આવશે. અગાઉ વ્યાખ્યા તો થઈ ગઈ છે, સંક્ષેપમાં ખાલી કહું છું કે સમ્યક તો એટલે સમ્યક દર્શન સાથે સાચી દ્રષ્ટિ, આંતરદૃષ્ટિ સાચી કે હું આ શરીર અને શરીરને મળેલું જે કંઈ નામ અને શરીરનું જે કંઈ આ રૂપ એ હું નથી. શરીર તો જળ છે, અચેતન છે, નાશવંત છે, સળંગ પળંગ વિધ્વંસ સ્વભાવવાળું છે. હું આ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ અહંકાર આ બધાથી તદ્દન જુદો એવો સત્ય અને આનંદ સ્વરૂપ અથવા અનંત જ્ઞાન દર્શન આનંદ અને શક્તિ સ્વરૂપ એવો શું કોણ છો? શુદ્ધાત્મા, સિદ્ધ સ્વરૂપી સિદ્ધ ભગવાન જેવો શુદ્ધાત્મા અત્યારે સ્વરૂપમાં સત્તામાં મારું સ્વરૂપ છે, મૂળ અસલી સ્વરૂપ. અત્યારે કર્મ સંજોગે આ શરીર રૂપી પાંજરામાં આ આત્મા પુરાયેલો છે. હા, તો ત્યારે હું આ શુદ્ધ આત્મદશાને પામું અને એ રીતે રોજ અંદરમાં છાપ ધ્યાન વગેરે દ્વારા અંતર્મુખ બની નિર્વિકલ્પ ચિત્તની શુદ્ધિ અને નિર્વિકલ્પ દશા દ્વારા એ પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ કરવા માટેનો લક્ષ્ય રાખીને આ સાધના કરવી જોઈએ. અને જ્યાં સુધી એવી દશા ન પ્રગટે અથવા એવી દશા જલ્દી પ્રગટે એવા ભાવ સાથે એ આવી આરાધના સાધના આપણને બતાવનાર અરિહંત પરમાત્મા એને સંસાર તારીખ પરમાત્મા તરીકે સ્વીકારી અરિહંત સિદ્ધ પરમાત્મા એની હું ઉપાસના કરીશ. આવો જીવ પછી શુગુરુ તત્વ સ્વરૂપે પંચ મહાવત દ્વારી સંસાર ત્યાગી કંચિન કામિની ત્યાગી એવા આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતોને એમને હું શુગુરુ તત્વ તરીકે સ્વીકારીશ અને એમની પણ યથાશક્તિ હું વૈયાવચ ભક્તિ આજ્ઞા પાલન વગેરે કરીશ. અને એવી રીતે કેવલી ભગવંતે બતાવેલો અહિંસામય દયામય કરુણામય એવો જે સુધર્મ એને સંસાર તારક ધર્મ તરીકે સ્વીકારી અને એનું પણ યથાશક્તિ સારામાં સારું પાલન કરવા હું પ્રયત્ન કરીશ. તે સિવાયના જે હોય એના પ્રત્યે દેવ ગુરુધર્મ એના પ્રત્યે હું માધ્યસ્થ ભાવ રાખીશ. કોઈની ટીકા નિંદા ન કરીએ પણ સમર્પણ જેને કહેવાય, સતી સ્ત્રી જેમ પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હોય તેવી રીતે ભક્ત આત્મા સમ્યક દશી આત્મા આ શુદેવ શુગુરુ અને શુધર્મને સંપૂર્ણપણે તન મન ધનથી મન વચન કાયાથી સમર્પિત હોય આવા જીવ માટે. તો એ સમ્યક્ત
એની એની પ્રતિજ્ઞા અત્યારે ઉચ્ચરાવવામાં આવે છે. દરેક વ્રતાર્થીઓ એ તો લેવાની છે, પણ ખરેખર તો સકળ સંગે આ કમસે કમ આટલું તો જીવનમાં આપણા જીવનમાં હોવું જોઈએ. કદાચ વચ્ચના નિયમો કદાચ શારીરિક નબળાઈ કે માનસિક નબળાઈ વગેરેના કારણે નથી કોઈ લખી લઈ શકતા, તો પણ આ સમ્યક્ત્વ ને એનો સંકલ્પ દરેકના જીવનમાં હોવો જોઈએ. તો આ અત્યારે વ્યવહારી શંકી, નિશ્ચય શંકી તો આત્માના અનુભવ રૂપ છે, પણ વ્યવહારી શંકી એટલે શું દેવ શું ગુરુ શું ધર્મ એની હું ત્યાં જીવ સંસાર તારક તરીકે આરાધના કરીશ, તો એને માટેનું પ્રતિજ્ઞા અત્યારે ઉચ્ચરાવવામાં આવે છે. તો ચાલો બધા વ્રતાર્થીઓ ઉભા થજો અને હાથ જોડજો. પહેલા પેલા આદેશ માનજો, બોલો ઉચ્ચાર સંદેશ ભગવાન વસાઓ કરી, સમ્યક આલાવો ઉચ્ચરાવો, જે ઉચ્ચરાવે બોલો ક્ષમત હશે. હવે સારી ડંકો હોય તો જરા ધીમે 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 વગાડવાનું લઈ લો, તમે ધીમે 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 વગાડવાનું ચાલુ રાખજો. માંગલિક સ્વરૂપે છે આ મંગલ ભની, અને સાથે કોઈને છીંક ના ઉપયોગ રાખજો. કદાચ છીંક જેવું લાગતું હોય એવા નાકમાં છે દબાવી દેવાનું, એટલે લક્ષ્ય રાખજો. તમે બેઠો ધીરે ધીરે ધીરે, બહુ મોટે થઈ નહીં, ધીરે 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 થોડું થોડું ચાલુ રાખજો વગાડવાનું. જરા વગાડો કેવું વગાડ જોઈએ, ટન 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 ટન, જરા ફાસ્ટ જરા ફાસ્ટ. હા ચાલો, તો હવે બોલું છું બરોબર. નમો વરિયંતાર નમો સિદ્ધાંત નમો આવેની અંગ નમો જાયાર નમો લો સબ સાવણ યશો પંચ નમો કારો સબ પાવ પણસણો મંગળાનંત શબ્દે સિં બનવા નમો સલામ અનંબંતે તુમાનમ સમીવે તુમાનમ સમીવે વિચ્છતાઓ પડિકમાની, બોલો પડિકમાની, સંવત્તમ ભૂ સંપદિતાણ વિહરામી, લોમે કપ્પઈ અજ્જપપી, અન્ન ઉત્તિયવા અન્ન ઉત્તિય દેવયાણી વા અન્ન ઉત્તિય પરિઘયાન્ય, અર્યંચેયાણી વર્ણિતય નમિંશિતય આલવિતે સલવિતે વા તેષિમ અસનમ વા પ્રાણમ વા ખાયમ વા સૈમમ વા દાણમ વા અનુપયામ વા પિત્તળમ મિથ્ય વા અનર્થમ વા કાલોણમ જાવ કાલોણમ જાવજ્જીવાય જાહ ગૈય મંગેણ ભાવણમ જાવ ગૈય લગૈ જામી જાવ સરણમ રસરી જાણી જાવ અન્યણમ કેણું રોગાધિકણા એષિમ પરિણામો ન પરિણય તાવ ગૈયમ સંબંધનસણમ પરિણતમ અનર્થ રાભિયોગે દેવાભિયોગે રાભિયોગે ગણાભિયોગે બલાભિયોગે ગૃહનિગણતારણ અર્યમ સક્યમ સિદ્ધ સક્યમ સાહુ સક્યમ દેવ સક્યમ અપસક્યમ અનસરા ભગણમ સહસ્રાગણમ અહસ્રાગણમ સર્વ સમાયુક્ત ગણ ઓ શ્રી, બોલો ઓ શ્રી રામી. હવે એક શ્લોક બોલાવું છું, બધા ઝીલાવજો. જેનો ભાવા કેવું છે, અરિહંતો મહદેવ, અરિહં ભગવાન એ જ મારા સંસ્થાર તારક પરમાત્મા તરીકે હું સ્વીકારું છું. જાવત જીવમ સુસાહુણો ગુરુણો, સુસાધુ ભગવંતો અને ગુરુ તરીકે સ્વીકારું છું. અને જીણ પન્નતમ તત્તમ, ધીરેશ્વર ભગવાનની પ્રરૂપેનું જે તત્વ એટલે કે ધર્મ, એને હું સુધર્મ તરીકે સ્વીકાર છું. એ જાતનો શ્લોક બધા જીલાવજો. અરિહંતો મહદેવો, અરિહંતો મહદેવો, જાવત જીવમ સુસાહુણો ગુરુણો, જાવત જીવમ સુસાહુણો, જીણ પન્નતમ તત્તમ, બીજી વાત, અરિહંતો મહદેવો, અરિહંતો મહદેવો, જાવત જીવમ સુસાહુણો ગુરુણો, જાવત જીવમ સુસાહુણો, જીણ પન્નતમ તત્તમ, યે સંમતમ એ ગહ્યમ. બીજી વાત, અરિહંતો મહદેવો, અરિહંતો મહદેવો, જાવત જીવમ સુસાહુણો ગુરુણો, જાવત જીવમ સુસાહુણો, જીણ પન્નતમ તત્તમ, યે સંમતમ એ ગહ્યમ. તો આ સમ્યક્તની પ્રતિજ્ઞા થઈ, એટલે હવેથી તમારે લક્ષ્ય રાખવાનો, બનતા સુધી ક્યાંય બીજે જ્યાં ત્યાં પીરો ફકીરોની માનતા બાધા આખરીઓ કરવા માટે જવું જોઈએ નહીં. આવા તારક દેવાદી દેવ દેવ ગુરુધનો મળ્યા, એની ઉપેક્ષા કરી એને છોડીને આપણે જ્યાં ત્યાં ભટકીએ, તો આપણે પરમાત્મા ત્રણે તત્વોની આપણે અવગણના કે આકાતના કરી કહેવાય. માટે ખાસ લક્ષ્ય રાખજો. કુળદેવીની કદાચ વ્યવહાર પૂરતું 12 મહિને એક વાર પહેરી કરવી પડે તો એમાં જૈણા છે, એનો બાધ આમાં નથી. પરંતુ તે સિવાય જ્યાં ત્યાં પીરો ફકીરો વગેરે પાસે કોઈ ક્યાંય જાય, કોઈ હાજી પી જાય, કોઈ સમજો કે માતાના મઢ કે વગેરે જે થયું તે થઈ ગયું, હવેથી રાખ લક્ષ્ય બરાબર રાખજો. અને સુદેવ સુગુરુ સુધર્મને
જેટલું બનેલું વિશેષ પ્રકારે સમર્પણ ભાવે એમની આરાધના ઉપાસના અને ભક્તિ કરતા રહેજો. હવે આવે છે પહેલું વ્રત, એટલે કે સ્થૂળ પ્રાણાથી પાક નિર્મળ વ્રત, એટલે કે સ્થૂળ અહિંસા વ્રત, જેની અંદર મુખ્યત્વે પ્રતિજ્ઞા સ્વરૂપે આટલું કરવાનું છે કે હું જાણી બુઝીને મારવાની બુદ્ધિથી હલતા ચાલતા એવા કૃષ જીવોને, એટલે કે બે ઇન્દ્રથી માની પંચેન્દ્ર સિંહના કોઈ પણ જીવને જાણી બુઝીથી મારીશ નહીં. બરોબર. બાકી આરંભ સમારંભના કાર્યોમાં જે અનિવાર્યપણે જીવવિરાજના થઈ જાય એની ઝરણા, એની પ્રતિજ્ઞા નથી. પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ કાયની જે વિરાજના થતી હોય ઋષિમાં એની પણ પ્રતિજ્ઞા અહીંયા નથી. શક્ય એટલી ઝરણા પાડીશ પણ એની પ્રતિજ્ઞા નહીં. પ્રતિજ્ઞા તો હાલતા ચાલતા બે ઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના જીવોને ચાહે કે દ્વેષથી કે ઈર્ષ્યાથી કે સ્વાર્થથી હું મારીશ નહીં અને મારા વિશ પણ નહીં કોઈકને સોપારી આપીને. આવું તો સામાન્ય રીતે જૈનકુળમાં જન્મેલ કોઈ પણ આત્મા કરે નહીં. એટલે આ પહેલું જે અનુવ્રત છે તમે ધારો તો બધા જ લઈ શકો એમ છો. બરોબર. સમયના અભાવે વધારે વિસ્તાર નથી કરતો ત્યારે, તો ચાલો હવે જેને પણ આ પહેલું અનુવ્રત સ્વીકારવાનું હોય હાથ જોડજો. એનું પછા આપવામાં આવે છે નમો હરિયંતાણ. તમે હવે ચાલુ રાખજો વગાડવાનું પછી બધું. નમો હરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આયુર્યાણ, નમો વજાયાણ, નમો લોહી સર્વ સાણમ, યશો પંચરંગકારો સર્વ ભાવપણા સર્વ મંગળાનંદ સભ્ય સિંહ વહી મંગલમ હનુમંતે તુમાણમ સમીવે થૂલક પાણાય વાયમ સંકપૌ નિર્વરા વિવેકમ પચ્ચ ખામી. બોલો પચ્ચ ખામી. જાવ જીવાય જા વૈય મંગળ દિવ્યંતિ વેણમ મળેણ વરાય કાનમ ન કરમિન કારેવી અહી અમિન નામી પડુ પન્નમ સમૃમણા વેમ પચ્ચ ખામી. તમ જા દવો ખિતવ કાલો ભાવો દવો અણમ થૂલકમ પાણાય વાયમ નિર્વરમ પચ્ચ ખામી. બોલો પચ્ચ ખામી. ખિત અણ વિત્તવા નત્તવા કાલ અણમ જાવ જીવાય જા વૈય મંગળ ભાવ અણ જાવ ખેણ અન્ન ગઈયામી જાવ છલેણ અનુ છલી જામી જાવ સમીરાંગ આદિ બૈયામી જાવ અન્ય અણમાં કેણ રોગા હેંદણા એશ મે પ્રભુ ન પ્રવી તાવ બેયમ ફૂલક પાણે વાય પન્નતમ અન્નત રાયાભિયોગિણમ ઘણાભિયોગિણમ બલાભિયોગિણમ દેવાભિયોગિણમ વિધિ ગણતિ ગંતારણમ હરિયમ સત્યમ સિદ્ધ સત્યમ સાવ સત્યમ દેવ સત્યમ અક્ષત્યમ અનુઘરાભુગિણમ સહસ્રાકારણમ મહત્તાકારણમ શબ્દ સમય વિત્યાકારણમ ઓશી ગયમ ઓશી રામી. જો સાંભળો આની અંદર અમુક શબ્દો એવા આવ્યા કે આજે હું પ્રતિજ્ઞા સ્વીકારું છું એ જિંદગીભર, પણ પાછલી વયમાં ધારો કે ક્યારેક અશુદ્ધ કોમામાં હોઉં અથવા તો શરીરની એકદમ અપરાધીન અવસ્થા થઈ ગઈ હોય અથવા તે વખતે યાદ પણ ન રહે એવું કંઈ, તો એની ઝેણા એમાં કંઈ ભૂલચૂક થઈ જાય તો જેને આપવામાં આવે છે પહેલેથી તો એ તમે મનમાં ધારણા કરજો. પછી જ્યાં સુધી કોઈ સન્ની પાત વગેરે મોટા રોગ ન થાય એમાં ઘણી વાર યાદ જ ન રહે, માણસ પાગલ જેવું થઈ જાય અથવા એવી રીતે જાવ છલેણ ન છવી જામી કોઈ જેવી ગંતરાની મને છડે અને એને કારણે કંઈ પોતાનું શુદ્ધ બુદ્ધ કે ભાન સ્થાન ભાન ન રહે, કોઈને વળગાડ જેવું લગ્ન થયું હોય અને એવા સંજોગોમાં પણ આ વ્રતથી જુદું વર્તાઈ જાય તો એની પણ ઝેણા છે, એની એનાથી પ્રતિજ્ઞા ભંગ થાય નહીં. એટલે જ્ઞાની ભગવંતો પહેલેથી અમુક બધી આ ઝેણા અથવા તો આધાર મૂકવામાં આવેલા છે. ઘરના વડીલો અથવા કોઈ રાજા હોય અથવા લોકોનો સમૂહ હોય અને એકદમ દબાણ કરે, કોઈ આપણે નિયમ લીધો હોય કે ભાઈ કડવું નથી ખાવું, પણ જબરદસ્ત કોઈ એવું દબાણ આવી પડે ધારો કે કલ્પના કરો અને એના કારણે છૂટકે કંઈક કરવું પડે, પ્રાયશ્ચિત એનું લઈ લેવું જોઈએ પાછળથી, પણ તથા પ્રતિજ્ઞા ભંગ ન થાય એ માટે પહેલેથી જ્ઞાની ભગવંતોએ કેટલાક આવા આધારો બતાવવામાં આવ્યા છે. બરોબર. અને આ નિયમો અરિયંતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુ ભગવંતોની સાક્ષીએ, સમ્યક દર્શી શાસન દેવદેવીઓની સાક્ષીએ અને મારા આત્માની સાક્ષીએ પણ અને આ સકળ સંઘની સાક્ષીએ હું ગ્રહણ કરું છું. બરોબર. હવે આવે છે બીજું અણુવ્રત, આવે છે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. મૃષાવાદ એટલે ખોટું બોલવું, એનાથી વિરમણ એટલે અટકવાનું, એનું વ્રત એટલે પ્રતિજ્ઞા. પણ અમારા સ્થૂલ એટલે કે પાંચ મોટા ખોટા ન બોલવા. કન્યાજી ઘેરે દ્વિપદ બે પગવાળા નોકર ચાકરાડી પણ આવી જાય એના નિમિત્તે કોઈ એવું મોટું ખોટું બોલવું નહીં કે જેથી સામી નિર્દોષ વ્યક્તિને મોટું નુકસાન થાય. એ કન્યા ગાય વગેરે ચોપગા પ્રાણીઓની લેતી દેતી વખતે પણ કોઈ મોટું ખોટું બોલવું નહીં. પછી જમીન થાપણ જમીનની લેતી દેતી જમીન કે મકાન વગેરેની લેતી દેતી વખતે પણ મોટા ખોટા બોલવા નહીં. પછી કોઈએ થાપણ મૂકેલી હોય તમારી પાસે તો એને ઓળખવી નહીં અને કોર્ટમાં એવી ખોટી સાક્ષી ન ભરવી કે જેનાથી કરીને સામો નિર્દોષ આત્મા દંડાઈ જાય. આ પાંચ મોટા ખોટા ન બોલવાની પ્રતિજ્ઞા બીજા અણુવ્રતમાં આપવામાં આવે છે. સૂક્ષ્મની ઝેણા. બરોબર. સૂક્ષ્મની આમાં
જેના છે પ્રતિજ્ઞા નથી. તો હવે જેમને પણ આ બીજો વ્રતનો પ્રતિજ્ઞા લેવી હોય એ આ જોડજો અપાય છે. નમો વરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો લોય સમૃદ્ધારુણં એશો પંચ નમો કારો સર્વ પાવ પણ સણો મંગલાણં સર્વે સિંહ પરમ વૈ મંગલમ અનંભંતે તુમારં સમીવે તુલગ મુસાવાયમ જીહા છે આઈ હિં કન્નાલિયાઈ પંચવ્યમુસાવાયમ પચ્ચખામી બોલો પચ્ચખામી દક્ષિણ નાય વિષય જાવજીવાય લુભ્યમ પ્રિયણં મરણો આયતાયણં ન કરેમી ન કાર્યમી. ભૂતકાળમાં જે કઈ આ વૃત્તિ વર્તાઈ ગઈ હોય એની હું નિંદા કરું છું પશ્ચાતાપ કરું છું વર્તમાન કાળમાં સુંદર કરું છું અને ભવિષ્યમાં હવે આ પાપ ન કરવાની હું પ્રતિજ્ઞા લઉં છું. તમ જ્યાં ડગો ખીતો કાલો ભાવો ડગો અણમ એવો મુસાવાયમ ખીતો અણમ ઇચ્છવા લખવા કાલમ જાવજીવાય જા ગઈ ભંગેણ ભાવ અણમ જાવ ગહેણમ ન ગરીદામી જાવ સલણમ ન છરીદામી જાવ શનિવાર નાબી બગીજામી ધન્યવાદ. હવે આવે છે ત્રીજું અણુવ્રત, એટલે કે ધૂળ રત્તાદાન વિરમણ વ્રત. અડત એટલે કોઈ એ વસ્તુ આપણને આપી ન હોય અને આપણે એનું આદાન એટલે ગ્રહણ કરીએ, એટલે રજા વગર મતલબ કે લઈ લઈએ, એટલે કે ચોરી બીજા શબ્દોમાં, એનાથી વિરમણ એટલે અટકવાનું. જેમાં લોકમાં ટીકા નિંદા થાય, રાજદંડને ભાગીદાર જવું પડે, જેલ વગેરેમાં જવું પડે, લોકોમાં અપકીર્તિ થાય, એવા પ્રકારની જે મોટી ચોરીઓ કે તાળા તોડવા, ઘર ફાડવું, ખિસ્સા કાપવા વગેરે, એવી મોટી ચોરી તમારે કોઈ કરવાના નથી, બરોબર ને? નાના સૂક્ષ્મની, આમાં સૂક્ષ્મની જેણા છે, રસ્તે ચાલતા છાણ પડ્યું છે તમે લઈ લીધું, કે કઈ લાકડાનો ટુકડો પડ્યો છે કંઈક રસ્તામાં ક્યાંક લીધો, એની આમાં પ્રતિજ્ઞા આવતી નથી. સાધુ જીવનમાં તો એની પ્રતિજ્ઞા છે, રજા વગર અમારાથી તણખલું પર લેવાય નહીં, પણ ગ્રસ્ત જીવનમાં એની પ્રતિજ્ઞા આવતી નથી. પણ જેના વ્યવહારમાં ખરેખર ચોરી તરીકે ગણાય છે એની પ્રતિજ્ઞા છે. રાણ ચોરીની પણ આમાં જેણા બતાવવામાં આવતી હોય છે. તો ચાલો હવે આ ત્રીજું અણુવ્રત જેમને, એટલે એ પણ લગભગ બધા તમે ધારો લઈ શકો એમ છો, તો એમને પણ લેવાનું હોય એ આ જોડજો. અભિ અપેક્ષણ આપવામાં આવે છે. નમો વરિયંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વૈયાણ નમો લઈ સમૃદ્ધારુણં એશો પંચ નમો કારો શબ્દ પાવ પણ મંગલાણં સંજય સિંહ પરમ વૈ મંગલમ અનંભંતે તુમાણ સમીવે તુલગમ અભિન્નાદાણમ ખત્ત ખણનાયમ ચોરી કારકરમ રાય નિગ્રહકરમ સચિત્ત અચિત્તાય વસ્તુ વિષય પચ્ચ ખામી જાવત જીવાય દુવ્યમ દિવ્યણ મળેણ વાય કાયમ ન કરેમી ન કાર્યમી અઇયમ નિંદામી ખડુપન્નમ સંવરેમી અનાગયમ પચ્ચ ખામી તમ જા ડગો ખીતો કાલો ભાવો ડગોણ નિમમ અધિના દારમ ખીતોણ વિત્તવા રત્તવા કાલોમ જાવત જીવાય જા ગયમ ગેણમ ભાવ ઓણમ જાવ ગયણ ગઈ જામી જાવ સરેણમ છલી જામી જાવ શનિવાય નાદી બગી જામી જાવ અન્યમાં તેણ રોગા અંકળના એશની પરિણામો ન પરિવડાઈ ધન્યવાદ. હવે આવે છે ચોથું વ્રત, સર્વવ્રત શિરોમણિ પણ જે કહેવાય છે. તો જેમને પણ સંપૂર્ણ ધારવું હોય, તમે સજોડે પણ બે સજોડા છે, સંપૂર્ણ સિંગલ હો તો સિંગલ પણ તમે લઈ શકો છો જિંદગીભર માટે. અને જેમને અણુવ્રત સ્વરૂપે લેવું હોય, એટલે કે સ્વદારા સ્વપતિ પત્નીમાં સંતોષ પર દારા પરપતિનો ત્યાગ, એ રીતે લેવું હોતો હોય એ રીતે પણ તમે જે રીતે રાખજો. અને વર્ષમાં જેટલા દિવસ પર્વ દિવસોમાં કે અઠાઈ વગેરેમાં પણ તમે જેટલી ધારણા કરી હોય તો એ અણુવ્રત સ્વરૂપે ગણાશે. અને ઓલું જરા વિશેષ પ્રકારે તમારું ગણાશે સંપૂર્ણ સ્વદારાનો પણ ત્યાગ, બરોબર? તો જે પ્રમાણે જન્મે લેવું હોય એ પ્રમાણે મનમાં ધારણા કરજો. નમો અરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો ગજાયાણ નમો લો સર્વ કારુણં એશો પંચ નમો કારો સર્વ પાવ પણ સણો મંગલાણ સદે સિંહ પરમ વૈ મંગલમ અનંભંતે તુમાણ સમીવે ઓરાલિય વેઉવિય ભેય ભિન્નમ થૂલગ મેહુણમ પચ્ચ ખામી જાવત જીવાય તત્ત દિગ્મ દુવ્યમ તિવ્યણમ તેરીચ્છમ એગમ્યમ તિવ્યણમ મનુયમ એગમ્યમ એગ્વ્યણમ જા વૈય ભંગેણમ જાવત જીવાય દુવ્યમ તિવ્યણમ મણેણમ વાયકાણમ ન કરેમી ન કાર્યમી અઇયમ નિંદામી પડુપનમ સંવરેમી અનાગયમ બચ્ચખામી તમ જા ડગો હિતો કાલો ભાવો ડગો ઓણમ ઇમં થૂલગમ મેહુણમ ખેતો ઓણમ ઇચ્છવા નત્વા કાળ ઓણમ જાવત જીવા જા વૈય ભંગેણમ ભાવ ઓણમ જાવ ગ્રહણ ન ગઈ જામી જાવ છરણમ ન છળી જામી જાવ સમીવાણી નાબી બગી જામી જાવ અનેણ વા કયણ
രോഗാലങ്കാരനായോഗ്യം ഗുരുനിഗ്രഹിത്യം സിദ്ധിസഖ്യം സാഹുസഖ്യം ദേവസഖ്യം അപസഖ്യം അനുഗ്രഹം സഹസ്രാകാരം മഹത്രാകാരം സപ്തസമയത്യാകാരം ഖൂബ ખૂબ ધન્યવાદ. હવે આવે છે પાંચમું અણુવ્રત. જો ચોથા ઋતુમાં અનાયાસી જે સંગઠ થઈ ગયા મુસાફરીમાં એની કઈ પ્રતિજ્ઞા નથી. વૃદ્ધાવસ્થામાં શંકરાજી કોઈ સેવા કરનાર ન હોય અને એકબીજાની કોઈ સેવા એવી કરવી પડે એની પણ આમાં જૈણાશી પ્રતિજ્ઞા નથી. મુખ્યત્વે કાયાથી બ્રહ્મચર્ય પાલન કરવાની પ્રતિજ્ઞા છે. મન વચનની પણ પ્રતિજ્ઞા નથી, પણ શક્ય એટલું શુદ્ધ રીતે પાળવાનો લક્ષ્ય રાખવાનો. હવે આવે છે પાંચમું અણુવ્રત, એટલે કે પરિગ્રહ પરિમાણ વ્રત. નવ પ્રકારનો પરિગ્રહ એનું પ્રમાણ નક્કી કરવાનું, ક્યાંક કિંમતથી એટલે ક્યાંક સમજો આપણે સંખ્યાથી પણ ધારણા કરવામાં આવે છે. એ તો વિસ્તારપૂર્વક વ્યાખ્યાનમાં સમજાવ્યું છે, અત્યારે બધું સમજાવે એટલો ટાઈમ નથી. છેવટે તમે જેટલું પણ નવ પ્રકારમાં જે પ્રકાર પણ નવી નવ કદાચ ઉતારી શકો તો મારી આટલી રકમ આટલા રૂપિયાથી વધારે રકમ મારી મારે મારા નામે રાખવી થઈ જાય તો હું ધર્માદામાં વાપરી નાખીશ વગેરે એવો સંકલ્પ કરી શકો. એવી રીતે સોનું ચાંદી અને તે સિવાય ઘરેણા એ પણ વજનથી તમે નક્કી કરી શકો કે આટલા તોલા કે આટલા કિલો સોનું કે ચાંદી વગેરે એનાથી વધારે નહીં વાપરો. એવી રીતે અહીંયા પરિગ્રહ પરિમાણ વ્રત જેમને પણ જે રીતે સ્વીકારવું હોય નવે નવનું અથવા જેટલું પણ તો એ મનમાં ધારણા કરજો. એનો અભિગ્રહ પછાણ આપવામાં આવે છે. હનુમંતે નમો અરિહંતા નમો સિદ્ધાણ નમો આયન્ય નમો વજાયા નમો વિષમ સાવણ યશો પંચનમુકારો સર્વકામપણાસનો મંગળાંત સમીસિંહ પરમ હોય મંગળમ. હનુમંતે તુ માં સમીવે પૂરગમ અપરિમિયમ પરિગ્રહમ પચ્યખામિ ધનધન્નાય નવવિયમ ભક્તિ વિષયમ ઈચ્છા પરિમાણમ સંપદ્યામિ જાવ જીવાય દિવ્યમ તીર્ણ મરણમ આવે કાયમ. ન કરીમી ન કારીમી અઈયમ નિંદામી પડુકનમ સંભરીમી અનાગયમ પચ્યખામિ તમ જા દવો હિતો કાલો ભાવો દવ ઓણમ ઇમમ પરિગ્રહમ પરિગમિત્વા ચિત્તોણ વિત્વા નત્વા કાલ ઓણમ જાવજ્જીવાય જહા ગઈ અભંગેણમ ભાવ ઓણમ જાવ ગણ્ય ગઈ જામી જાવ સલમ સરી જામી જાવ સમીવાય નાવી બની જામી નાવ અન્યણમ વકણમ રોગાય અંકાંડાય છે વયો ન પડી ગઈ તાવ્યમ પરિગ્રહ પરિમાણ પદ્ધતમ નન્નત રાયાભિયોગેણ ધનાભિયોગેણ બલાભિયોગેણ દેવાભિયોગેણ ગુરુનિગ્રહિતં કારણ અર્યન સત્યમ સિદ્ધસત્યમ સાહુસત્યમ દેવસત્યમ અપસત્યમ પ્રસાદભિયમ સહસ્રાકારણ મહત્તાકારણ શબ્દ સમાયુક્તિયાકારણ ગોચિરઈ ગુરુચિરામી. ખૂબ ખૂબ ધન્યવાદ. આ પાંચ ગુણવ્રતો થયા અને ત્રણ ગુણવ્રત એટલે કે આ પાંચ વ્રતોને પાલન કરવામાં જે ગુણરૂપ બને સહાયક બને એવા ત્રણ ગુણવ્રત. કદાચ હું બહુ વાત કરી રહ્યા તો બેસીને પણ તમે હાથ જોડજો. હવે આવે છે છઠ્ઠું દિશી વ્રત. દસે દિશાઓમાં નક્કી કરવાનું કે આટલી મર્યાદાથી વધારે હું નહીં જાઉં, ચાહે ભારતથી બહાર નહીં જાઉં એવું કરી શકો. અને કદાચ અનિવાર તમારે લાગતું હોય તમારા સગાવાળા ફોરેનમાં રહેતા હોય તો એ દેશ પૂરતું તમે ઝેણા ધાર્યું હોય તો એની પણ ઝેણા ધારી શકો. તે સિવાય દુનિયા ઘણી મોટી છે, તમારે ઉપર વિમાન ઉડે ત્યાં સુધી નીચે સબમરીન જાય ત્યાં સુધી એ રીતે આ એ પણ તમે સહેલાઈથી ધારો તો બધા જ લઈ શકો એમ છો. એમાં આમાં કોઈને કંઈ બાદ આવે એવું ખાસ નથી. હા, તમને ઘણાને બધા એના પારિવતના પાનાઓ આપવામાં આવ્યા હતા, એ પ્રમાણે તમે જે પ્રમાણે ધાર્યું હોય લખ્યું હોય નિશ્ચય કર્યું હોય એ પ્રમાણે આમાં કરજો. ધન્યવાદ. હવે આવે છે સાતમું ભોગોપભોગ પરિમાણ વ્રત. એની અંદર 14 નિયમ દિવસના અને રાતના જે ધારવાના હોય છે જે વ્યાખ્યાનમાં અગાઉ સમજાવવામાં આવેલા છે. તે સિવાય પણ 22 અપક્ષ 32 અનંતકાય એમાંથી પણ સંપૂર્ણ તો જેટલું તમારે તમે ધાર્યું હોય લખ્યું હોય એ પ્રમાણે એનો ત્યાગ, બાકી નાની ઝેણા
એ જે 15 કર્મદાનો મોટા હિંસક ધંધાઓ, એમાં પણ જેની જેણા રાખવી હોય તો જેણા, બાકીનાનો ત્યાગ, જે પ્રમાણે તમે ધારણા કરી હોય લખ્યું હોય એ પ્રમાણે મનમાં આવી પ્રસ્થાન આપવામાં આવે છે. નવો હરિહંતાળ નવો સિદ્ધાણ નવો આયુ નવો લેસો પંચમુકારો સર્વ કાળો મંગલામંત સર્વેશું પરમો મંગલામ અનંબંતે તિમાનમ સમીયે બીયમ ગુણભયમ ઉભોગ પરિભોગ વયમ ભોયણો કમ્મભોય ભોયણો અનંતકાય બહુબીય રાઈ ભોયણાયમ પરિહરાણી કમ્મણમ પંદરસ કમ્મા દાણાઈ ઇંગાલ કંબાઈયાઈ બહુ સાવધ્યાય ખર કમ્માઈ રાય નિયોગમ ચ જા સક્તિએ પરિહરાણી જાવ જીવાય દુવ્યમ પ્રિયણ માયનવાય કાંગ કરીને કાલેમી અવિયમ ઇન્દામી પડુ પરમ સંભ્રમિના ગે બચ્ચ ખામી સમજા ડવો હિતો કાલુ ભાવો ડવ ઓણમ ઇમમ ઉભોગ પરિભોગ વયમ હિત ઓણમ ઇત્વા દત્વા કાલમ જાવ જીવાય જા ગયમ ભાવ ઓણમ જાવ ગહેણ ગળિયામી જાવ સલણ ગળિયામી જાવ સમીપનાદી ગળિયામી જાવ અન્યણ વાક્યણ રોગાલ્ટાયેશણ પડિ તાવ દેવ ઉભોગ પરિભોગ વયમ તન્નતમ તન્નતરાભ્યુગણમ ગણાભ્યુગણમ બલાભ્યુગણમ દેવાભ્યુગણમ વિત્તિકંતારણમ અરિયમ સત્યમ સિદ્ધસત્યમ સાવ સત્યમ દેવ સત્યમ અપ્રિયમ હૃદાભુગણમ સહસ્રાગણ મહત્વાગણમ શબ્દ સમાયુક્ત ગણ ગોચી રહી. ધન્યવાદ. હવે આવે છે આઠમું અનર્થ દંડ નિર્મણ વ્રત. ચાર પ્રકારનું અનર્થ દંડ અગાઉ વ્યાખ્યાનમાં સમજાવવામાં આવેલ છે. પહેલું આવે છે પેલો શું આવે છે અપધ્યાન દુર્ધ્યાન, એટલે કે આપઘાતના વિચાર અથવા આપઘાત કરવું નહીં. વિચાર તો કદાચ આવી જવાના પણ ત્યાં આપઘાત કરવું નહીં, બનતો એના વિચાર પણ ન કરવા જોઈએ, પોતા આપઘાતો ન કરવું. અને અવધ્યાન પ્રમાયા ધરી પ્રમાદ આચરણમાં ખાસ કરીને સાત મોટા વિષ્ણુ જુગાર વગેરેનું સેવન ન કરવું ઇત્યાદિ સંકલ્પ કરી શકો છો. પછી હિંસા પ્રદાન, એટલે કે હિંસક સાધનો બીજાને આપવા નહીં, એવા પિસ્તોલ બંદૂક વગેરે કે બીજા પણ તલવાર વગેરે એવા હિંસક સાધનો બીજાને આપવા નહીં. અને પાપ કર્મનો ઉપદેશ બીજાને આપવો નહીં. હા, કે તમારા દીકરા દીકરીને હવે ક્યારે પરણાવશો, ઉંમર લાગ્યા છે ને બાકી બેઠા છો વગેરે વગેરે આપણે પારકી પંચાયતમાં પડવું નહીં. આમ ચાર પ્રકારનું જે અનર્થ દંડ વગર કારણે આત્મા દંડા, બે દંડ બે પ્રકારનો, અર્થદંડ અને અનર્થ દંડ. અર્થ એટલે સકારણ, એવું વિશિષ્ટ કારણ હોય સંસારમાં બેઠા છો, કુટુંબનું નિર્વાહ પણ કરવાનો છે, એને માટે જે કાંઈ પણ જો હિંસા વગેરે થાય એ અર્થદંડ. એમાં કર્મબંધન તો થાય, દોષ તો લાગે, પણ સકાણ એ અનિવાર્ય છે. ઘણી બાબતો એવી હોય છે કે જેનું સેવન ન કરીએ તો ચાલી જાય, છતાં પણ જીવ અનાદ્ય કાળના પ્રમાદને કારણે એ તે વ્યસનો વગેરેનું સેવન કરતો હોય છે અને એને કારણે ભોગટના કરવા માંગતો હોય છે, એને કહેવાય અનર્થ દંડ. તો આ ચાર પ્રકારનો અનર્થ દંડ છે, એનો યથાશક્તિ ત્યાગ. બરોબર ને? તમે આપઘાતો કરવાના નથી ને ભાઈ? વિચાર પણ આવી જાય તો પણ એમ થાય નહીં, આ તો મારો નિયમ છે, હવે તો ન જ કરે. આપઘાતો મોટા મોટું પાપ છે. અને નાની એક જણા તો આપી છે કે શીલ રક્ષા માટે બીજો કોઈ ઉપાય ન જ હોય તો એવા સંજોગોમાં, તે સિવાય દુઃખની જળીઓ કે ડુંગરો ઉપર તૂટી પડે તો પણ આપઘાત કરવો નહીં. ચાલો, નવો વર્જનકાળ નવો સિદ્ધાંત નવો આયુર્યાણ એશો પંચનમુકારો સર્વ પાવ પ્રણાસણો મંગલાનંદ સદેશું પરમ હોય મંગલમ અનંબંતે તુમાનં સમીવે તૈયમ ગુણપયમ અણવચ્ચદંડમ અણવજ્ઞાયર્યમ હિંસપયાનમ પાવકમોવેશમ પમાયાયરણમ ચૌભ્યમ અણત્તદંડમ જા સત્યે પરિહરામિ જાવ જીવાય ઋણ્યમ દિવેણ મરેણ વરાય કાયમ ન કરિમિ ન કારિમિ અઇયમ હિંદામિ પડુપનમ સંવરિમિ નાગયમ પચ્ચખામિ ઉલ પચ્ચખામિ સમજા ધવો ખિતો કાલો ભાવો ધવ ઓણમ ઇત્વા નત્વા કાલ ખિત ઓણમ ધવ ઓણમ અણત્તદંડયમ ધન્યવાદ. આ રીતે ત્રણ ગુણવ્રત થયા. હવે ચાર શિક્ષાવ્રત. શિક્ષા એટલે અહીંયા શિક્ષણ તથા પ્રેક્ટિસ, વારંવાર અનેક વાર જે કરી શકાય એ ચાર શિક્ષાવ્રત. જેમાં નવમું વ્રત છે સામાયિક વ્રત. તો તમે જેટલા પણ ધારણા કરી હોય 12 મહિનામાં કમસે કમ આટલા સામાયિક જરૂર કરીશ. સરેરાશ રોજનું એક કરતા હોય તો મહિનાના સરેરાશ 30 વગેરે તમે જેટલું પણ ધારી હોય 12 મહિના વગેરેમાં એ પ્રમાણે તમે હવે આનો પ્રતિજ્ઞા આપવામાં આવે છે.
અનમ ભંતે તુમાનમ સમીવે અનમમ શિખાવયમ સામાય વયમ જાસતી પડે જ્ઞાની યાવત જીવાય દુર્યન જીવને મળેણ વાય કાને ન કર્મે ન કાર્યમે કરણ અયમ નિંદામી અડુપનમ સંભરિમે અનાગયમ પ્રત્યક્ષામી બોલો પ્રત્યક્ષામી પ્રથમ સહસ્ત્રકાલીન મહત્વકાલીન સૌ સમય કરણ બોશિરી બોશિરામી ધન્યવાદ. હવે લક્ષ્મી છે દેશાવકાશિક વ્રત, તો એ પણ તમે બાર મહિનામાં જેટલા પણ ધાર્યા હોય તેમાં 10 સામાયિક આવે આખા દિવસમાં કે રાતમાં ટોટલ બધા મળીને 10 સામાયિક, તેમાં પ્રતિક્રમણ પણ અંદર આવી જાય એ રીતે 10 સામાયિક સળંગ પણ ભેગા પણ કરો અથવા છેવટે છૂટે છૂટે પણ કરીશું. પ્રતિક્રમણ અને પ્લસમાં બીજા 8-9 સામાયિક મળી કરીને ટોટલ 10 સામાયિક જરૂર થવા જોઈએ. તો એ રીતે વર્ષમાં એકાદ વાર પણ ધારણાઓ ધારી શકો, જેટલું ધારવું હોય ધારજો, અથવા દર મહિને એક ધાર બધો ધારો. નમો હરિહંતા નમો સિદ્ધાણ નમો આયર્ય નમો વૈજાયાણ નમો લેશપ્રસાવણ હેતુ પંચરમુકાર સૌ ભાગવણ સૌ મંગલાનંત સદેશ અનમન હોય મંગલ. અનંભંતે તુમાનં સમીવે દીયં શિખાવયં દેશાવકાશિવયં જાસતીયે પરિવધ્યામિ યાવજ્જીવાય દુર્યં તિનેન મરણવાય કાર્યં ન કરિમિ ન કાર્યમિ અયમ નિંદામિ પડુપરં સંવરિમિ અનાગયં પ્રત્યક્ષામિ. અનુગ્રહભુજં સહસ્રાકરણ મહત્તકરણ સૌ સમયતકરણ વોશી બોલો વોશી રામિ. હવે 11મું આવે છે પૌષધ વ્રત. એ પણ તમે જે પ્રમાણે મનમાં ધારણા કરી હોય કે દર વર્ષે આટલા પોષક કમસે કમ કરી એમાં ઓછામાં ઓછું એકાદ પણ ધારી શકો, વધારે જેટલા થાય એટલા કરવાના પર્વ દિવસોમાં. ચાલો નવો વૈજ્ઞાનિક તારણ નવો સિદ્ધાંત નમો આયોજન નવો વૈજ્ઞાન નમો વૈશ્વણ એજો પંચ નવો કાર્ય સર્વ ભાવ મનાસણો મંગલામ સહિષ્ણ મોહિ મંગલમ અનંભંતે તુમાનમ સમીવે દહ્યમ શિખાવયમ ઓષો વાસવયમ જા સત્યે પરિવધ્યામી યાવજીવાય આહવેય મંગળમ દુર્યમ તિનેન મળ્યાનમ વાય કાયનમ ન કરિમિ ન કાર્યમિ અયમ નિંદામિ પડુપરમ સમયે અનાગયમ પ્રત્યક્ષામિ બોલો પ્રત્યક્ષામિ પ્રણાભુજમ સહસ્રાકરણ મહત્પ્રકારમ સૌ સમયે કારણ ઓછી રહી. હવે આવશે 12મું અતિથિ સંવિભાગ વ્રત છે. ચલો એમાં આપણે ઔષધ કરી ઉપવાસ સહિત બીજે દિવસે એકાશણું અને સાધુ સાધી ભગવાન અથવા છેવટે બધા શાવક શાવિકા જેટલું ગ્રહણ કરે જે દ્રવ્ય ગ્રહણ કરે એટલાથી એકાશનું કરવું, એવું જે 12મું અતિથિ સંવિભાગ વ્રત વર્ષમાં ઓછામાં ઓછું એકાદ પણ તમે ધારણા કરી શકો છો. નમો હરિહંતા નમો સિદ્ધાણ નમો આયોજન નમો વિશ્વણ યશો પંચ નમો કારો સર્વ પાવ પ્રણાસો મંગલાનંત સભ્ય શંકર મંગળ મંગલમ અનંતે તુમાનમ સમીવે ચૌથમ શિખાવયમ અતિહિ સંવિભાગ વયમ જ્યા સત્યે પરિવધ્યામિ યાવત જીવાય આ વૈયમંગણ દુર્યમ તિનેન મયન વાય કાયણમ ન કરિમિ ન કાર્યમિ સહ્યમ નિંદામિ પડુપરમ સમયમિ અનાગયમ પ્રત્યક્ષામિ પ્રથમાભુગિણમ સહસ્રાકરણમ મહસ્રાકરણમ સૌ સમય ત્યાગાલ વોશી રહી. ચાલો ધન્યવાદ. આ રીતે 12 વ્રતો થયા. હવે થોડી પ્રાથમિક પાણી પાછળ થોડીક વિધિ છે આપણે કરી લઈએ જલ્દી. ચાલો સ્વામી ખમા બધા વિદ્યાર્થીઓ બધા બધા જ વિદ્યાર્થીઓ સ્વામી ખમાશ્રોજાનુસી નામી એટલે ચોખા ક્યાં છે વધારવા માટે ચોખા થાળીમાં લાવજો, બે થાળી લાવજો, એક ખાલી થાળી લાવજો, એક ચોખા વાળી ખાલી થાળી લાવજો. જો હવે થોડીક વાર પછી પ્રતાર્થીઓ બધા 3 પ્રદક્ષિણા જયારે આપશે દરેક પ્રદક્ષિણાને અંતે એટલે નૌકાર ઘણતા કરતા પ્રદક્ષિણા આપશે 3 વખત અને પહેલી પ્રદક્ષિણા પૂરી થાય એટલે અમારી પાસેથી વાસકશે રહેશે. પછી જયારે તમારી પાસે આવે ત્યારે થોડાક ચોખાથી વધાવજો. એ ટોટલ 3 વાર વધારવાના છે બરોબર, વર્તમાનાની નહીં, તમને બીજા વધારશે તમે તમારે. ચાલો એટલે આ અનુમોદના કરવાની છે કે હું પણ ક્યારે આવી રીતે વ્રતો નિયમો સ્વીકારો અને વ્યક્તિને સ્વીકારો. સાંભળો, કરણ કરાવવાને અનુમોદન સરીખા ફલ આવ્યો છે. એમ કરો, જરાક બેસો, બધા જરાક બેસો, થોડો પ્રાસંગિક ઉપદેશ ભેગો હમણાં આપી લઉં. પ્રાસંગિક શિક્ષા ઉપદેશ હોય ને એ અત્યારે ભેગો આપી લઉં. ચૂપચાપ ભલા અવાજ જોતા ઘોંઘાટ થતા એ રીતે વિતરણ કરજો. અભિમંત્રી કરવામાં આવશે. લાવો લાવો લાવો, એક વાર થાળી આપો. લાવો Thank you.
જુઓ, વિવિધ મુદ્રાઓથી શાંતિ બિલકુલ. બધાનું મૌન છે ભાઈ. રસખાંડ ટોટી ઉપયોગ રાખજો, ઇશારાથી કામ કરજો. સાંભળો બરોબર, સમજી લો. અત્યારે આ ચોખા, ચોખા એટલે જેને અક્ષત કહેવામાં આવે છે, વાવવાથી ઉગતા નથી. તો આપણે પણ વ્રતોનું પાલન એવા ચડતા પરિણામે સમ્યક પ્રકારે કરીએ, જેથી કરીને આપણી કર્મ નિજરા થતી જાય, આત્માની શુદ્ધિ થતી જાય, ભવિષ્યમાં સર્વવૃત્તિ બરોબર, આ તો દેશવૃત્તિ છે એટલાથી સંતોષ પામીને અટકવાનું નથી. ભવિષ્યમાં શક્ય હોય તો આજ ભાવમાં ભાવના એવી રાખવાની છે કે ક્યારે અમે સર્વવૃત્તિ પંચ મહાવ્રતોનો સ્વીકાર કરી અને મન વચન કાયાથી કરણ કરાવર અનુબોધન સ્વરૂપે નવ કોટીએ બધા જ પાપોનો ત્યાગ કરી અને ચારિત્ર સ્વીકારી સુંદર રીતે એનું પાલન કરી અને અહીંથી સીધા ક્યાં જઈએ, મહાવીરે ક્ષેત્રમાં ભગવાન શ્રીમંદર સ્વામી આડી વિશ્વી તીર્થંકર જ્યાં વિચરી રહ્યા છે એમના સાનિધ્યમાં આપણો જન્મ થાય અને બાલ્ય વયમાં જ એવા માતા પિતા મળ્યા હોય કે ભગવાનની દેશના સાંભળવા આપણને લઈ જાય અને ભગવાનની દેશના સાંભળીને અહીમુત્યા કુમાર વગેરેની જેમ કે વજ્રકુમાર વગેરેની જેમ આપણે નાની ઉંમરમાં જ વૈરાગ્ય ઉત્પન્ન થાય દાન કરવી અને આપણે 8 વર્ષની બાલ્ય વયમાં ભગવાનના વરદ હસ્તે સમ્યક ચારિત્ર રજુહરણ આદિકનો સ્વીકાર કરી, પંચમાર્વતનો સ્વીકાર કરી અને ભગવાનની કૃપાથી એવું સુંદર નિર્દોષ નિર્વિચાર ચારિત્રનું પાલન કરીએ અને આત્મસાધના કરીએ અને એ સાધના કરતા કરતા એવા અંતર્મુખ અને આત્મલીન બનીએ કે આગળ જતા ક્ષપક શ્રેણી મંડાઈ જાય, ગાતી કર્મનો ક્ષય થાય શુક્લ ધ્યાન દ્વારા અને આપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન વગેરે આત્માના અનંત ગુણોને પ્રગટાવી એમાં રમણતા કરતા થઈએ અને અનેક આત્માઓને ઉપદેશ દ્વારા તારવામાં નિમિત્ત બની કરી અને છેલ્લે આપણે પણ બધા હોલસેલમાં એમ એક લોકલી પણ બધા કરોડોની લાખોની કરોડોની સંખ્યામાં ગિરિરાજ ઉપર મોક્ષમાં ગયા છે એ રીતે આપણે પણ બધા હોલસેલમાં મુક્તિગામી બનીએ એવી ભાવના કરવાની છે. તો અક્ષત જેમ સફેદ છે એમ આપણો આત્મા પણ વધુ ને વધુ નિર્મલ બને, કર્મનો મેલ જે કચરો ચોટેલો છે આત્મપ્રદેશો ઉપર એ આપણો દૂર થાય, ઓછો થાય અને આ ચોખાની જેમ આપણો આત્મા પણ ચોખ્ખો નિર્મલ અને શુદ્ધ બને. અને ચોખ્ખો જેમ વાવવાથી ઉગતો નથી બરોબર, અચિત્ત છે, તો એવી રીતે આપણે પણ સંસારમાં ઉગવું નથી, જન્મ પામવા નથી. એક વખત જન્મવું પડશે હજી પણ હવે વધારે જાજા જન્મ મરણ કરવા નથી અને જલ્દી આપણે અજર અમર અવિનાશી અક્ષય સ્થિતિ એટલે સિદ્ધ દશા એને પ્રાપ્ત કરીએ એ ભાવના દરેક હૃદયમાં કેળવવાની છે. અને હા, અને બાકીના ભાગ્યશાળી આત્માઓ પણ તમે જે અનુમોદના કરવા માટે પણ સારી સંખ્યામાં આજે ઉપસ્થિત થયા છો, બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હૃદયમાં એવો ભાવ, એવી ભાવના રાખજો કે આપણે પણ ક્યારેય વ્રત પછાણ નિયમને ધારણ કરનારા બનીએ. તેઓ જ્ઞાની ભગવંતોએ આ આત્માની રક્ષા માટે આ વ્રત પછાણ નિયમની વાતો બતાવી છે. કેટલાકને હજી એવી એનું મહત્વ સમજાતું નથી હોતું એટલે એના માટે હજી નેગેટિવ પરિણામ પણ કેટલાક ધરાવતા હોય છે કે વ્રત પછાણ નિયમ એ તો બંધન કહેવાય, બાધા એ તો બંધન કહેવાય, અમે એમને એમ થશે એટલું પાડીશું પણ વ્રત પછાણ નિયમ ન લઈએ અથવા લઈએ વળી તૂટી જાય તો એના કરતા નિયમ ન લેવું સારું ને એમને એમ પાડવું. આ પ્રકારની વિચારધારા ઘણા લોકોની આજે હોય છે, તો જરા એને માટે થોડી વાત સમજી લઈએ. જો તીર્થંકર જેવા તીર્થંકર ભગવંત પણ હા જેને માતાના ઉદરમાં પધારે ત્યારે પણ 3 જ્ઞાન હોય, મતિશુક્તિની અવધિ જ્ઞાન હોય બરોબર, અને પાછું એમને ચોથું જ્ઞાન મનોપર્ય જ્ઞાન એ ક્યારે ઉત્પન્ન થાય, જયારે ઈચ્છાલે ત્યારે યાવ જિંદગીભરના સામાયિક વ્રતનો ઉચ્ચાર કરે, કરમી સામાયિક જાવત જીવાય એવી વગેરે વગેરે વ્રતોચ્ચાર કરે, એના વ્રતના પ્રભાવે એના પરિણામો અધ્યવસાય એટલા શુદ્ધ બને કે દરેક તીર્થંકરને દીક્ષા લે તે વખતે આ ચોથું મનોપ્રજ્ઞાન ઉત્પન્ન થાય, એનાથી પહેલા થતું નથી. એટલે આપણા અધ્યવસાયોની શુદ્ધિ અને ભાવોની પરિણામોની નિર્મળતામાં આ વ્રત પછાણ નિયમ બહુ સહાયક નિમિત્ત બની શકે છે. અનાદિકાળથી આપણું મન થોડું ચંચળ તો છે જ બરોબર, એને કારણે કદાચ કોઈ પ્રસંગ કે નિમિત્ત વસાત મન થોડું ઘણું આમ ડગુમગું થતું હોય ને, તો કોઈ વ્રત પછાણ કે નિયમ હોય તો આપણે એનાથી અટકી બચી શકીએ છીએ. જો દુનિયા વ્યવહારની અંદર પણ આ કેટલું બધું મહત્વનું હોય છે, જો ધારો કે તમે ગાડી ખરીદી નવી પણ જો બ્રેક ન હોય તો કિંમતી લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલની ગાડી ખરીદી પણ બ્રેક જ ન હોય થયેલ હોય તો ગાડીને તમે લ્યો પસંદ ના કરો, એક્સિડન્ટ થઈ જાય.
અને ગાડીમાં પણ બ્રેક જેમ જરૂરી હોય છે તેવી રીતે બીજા પણ જે સાધનો આજકાલ હોય છે, અથવા બળદને પણ નાથ હોય, ઘોડાને પણ ચાબુક હોય, હાથીને પણ શું હોય, અંકુશ હોય, એને કાબુમાં રાખવા માટે, એવી રીતે આપણા ચંચળ ચિત્તને પણ કાબુમાં રાખવા માટે જ્ઞાની ભગવંતોએ આ અણુવ્રતો મહાવ્રતો વગેરેની વાત કરેલી છે. તીર્થંકર ભગવંતો પોતે પણ ચારિત્ર આપણે કેવળ જ્ઞાન પામ્યા પછી જે દેશના આપે પહેલી એની અંદર સૌથી પહેલા સંસારની ભયાનકતાનું વર્ણન કરે અને એનાથી છૂટવા માટે શની વાત કરે સૌરવૃત્તિ પંચ મહાવ્રતોની પોતે પણ વ્રતો સ્વીકારે છે. તીર્થંકર ભગવાન પણ જિંદગી ભર સુધી સામાયિકની પ્રતિજ્ઞા લે છે. એનું વૈરાગ્ય તો કેટલું ઊંચું હોય, હા, ગર્ભથી ત્રણ જ્ઞાન યુક્ત હોય, સમ્યક દર્શનથી સહિત હોય અને જ્ઞાન ગર્ભિત તો ઊંચામાં ઊંચું કોટીનું હોય, છતાં પણ તેઓ પણ ચારિત્ર અંગીકાર કરે છે, દીક્ષા લે છે, લોચ વગેરે કરે છે અને વ્રતોચ્ચાર કરે છે પોતે. અને કેવળ જ્ઞાન પામ્યા પછી પણ પહેલા સર્વવ્યક્તિ ધર્મની સ્થાપના કરે છે કે પંચ મહાવ્રતોનો સમ્યક પ્રકારે સ્વીકાર કરી પાલન કરી એના દ્વારા તમે મોક્ષ માર્ગમાં આગળ વધો. અને જેઓ એ ન સ્વીકારી શકતા હોય તો એના માટે સેકન્ડ બીજા ઓપ્શન તરીકે આ સમ્યક સહિત શ્રાવકના આ અણુવ્રતો વગેરે બાર વ્રતોની પ્રરૂપણા તીર્થંકર ભગવંતો પોતે કરતા હોય છે. ત્યારે આપણે જો એના માટે જેમ તેમ બોલી કે નેગેટિવ ચારધારા રાખીએ તો બરાબર કહેવાય નહીં. અહીંયા એકદમ ફરજિયાત નથી કરતા, દબાણ તો કોઈ કરતું નથી, યથાશક્તિ લઈ શકીએ અને ન લઈ શકતા હોઈએ તો બીજા લેતા હોય એની અનુમોદના હૃદયપૂર્વક જરૂર કરીએ અને આપણે નથી લઈ શકતા એનું હૃદયમાં ખટકો કે પશ્ચાતાપ રાખીએ. આમ વ્રતો પ્રત્યે સાપેક્ષ ભાવ હોય ને તો હજી આપણે બચી શકીએ, પણ જો ઉપેક્ષા ભાવ હોય, અનાદર ભાવ હોય તો આપણું તો કર્મબંધન થઈ જાય અને આપણને જીન શાસન જન્મ જન્માંતરોમાં પણ મળવું દુર્લભ થઈ જાય. એટલે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ જ્યારે દેવસભામાં બેસતા હોય ત્યારે વીરતીધારી વ્રતધારી એવા આત્માઓને નમસ્કાર કરી પછી સૌ બેસે છે, સમજે છે કે મારા કરતા હું ભલે ગમે એટલો સામર્થ્યવાળો ઇન્દ્ર છું પણ હું નાનકડું પણ વ્રત પછાણ કે નિયમ લઈ શકતો નથી. દેવતાઓને એવા પ્રકારના ભોગાવરી કર્મને અવિરતીનો ઉદય હોય છે કે નાનકડું પણ વ્રત પછાણ કરી શકતા હોતા નથી. પણ છતાં વ્રતો પ્રત્યે એને સાપેક્ષ અને બહુમાન ભાવ હોય છે, વ્રતધારીઓ પ્રત્યે બહુમાન ભાવ હોય છે. એટલે એવા વીરતીધારી આત્માઓને વ્રતધારી આત્માઓને નમસ્કાર કરી ઇન્દ્ર પછી પોતાની સભાના સિંહાસન ઉપર બેસતા હોય છે. એટલે વ્રત માટે હંમેશા પોઝિટિવ ભાવ રાખવો જોઈએ. જેવી રીતે યુદ્ધ મેળા જતા જતી વખતે સૈનિકો તેના કાઢવા શું કરતા, શું પહેરતા, બખ્તર પહેરે. બખ્તર તો કેટલું વજનદાર હોય, કે ને લોખંડનું બનેલું વજનદાર, છતાં પણ એ જરૂરી છે, કઈ આત્મરક્ષા માટે જેમ જરૂરી છે એમ મોહરાજાના તીર કે ગોળીઓ સતત જે છૂટી રહી છે આપણા તરફ, અહીંયાથી આપણો અંતરાત્મા વિદાય ન જાય એ માટે આ વ્રત પછખાણ નિયમ એ બખ્તરનું કામ કરે છે. બરોબર સમજાયું? એટલે હંમેશા વ્રત પછખાણ એટલા શક્તિ લેવા માટે કોશિશ લક્ષ્ય ભાવ તો રાખવો જોઈએ. અનેક એવા નિયમો છે, મજાક મસ્કરીમાં કોઈ નાનકડા નિયમ લીધા ને તો એ કેટલો લાભ થઈ ગયો, કુંભારની ટાળનો દર્શન કર્યા વગર મારે મોઢામાં વ્યાકરણ પાણી કરવું નહીં, આવો નિયમ મસ્કરીમાં લીધો હતો તો એ પણ એને તમે આ કથા તો સુપ્રસિદ્ધ છે, વ્યાખ્યાનમાં બહુ કહેવાય પડી ગઈ છે કે આખરે એને સોનામાનો ચરું મળી ગયો, કુંભાર જેટલું માટી ખોદવા એમાંથી ચરું નીકળી આવ્યો અને આને 50-50 કરીને વેચી આપ્યો. એટલે એવી બીજા ઘણા દાખલા છે, રીંગણાનો શાક ન ખાવું આવો નિયમ પટેલે લીધો હતો અને પટેલાણી તો પડ્યા ખાવું જ પડશે અને છેવટે મારવા દોડે છે, પટેલ ભાગે છે અને ઝાડ નીચે ત્યાં સુઈ જાય છે ગામની બહાર, ત્યાં ચાર ચોરો ત્યાં ચોરીનો માલ વેચવા માટે આવ્યા હતા અને કુદરતી કોકનો હાથ પટેલને અડી ગયો, અંધારું હતું ખ્યાલ ન રહ્યો, એટલે પટેલ સમજાય ગયા, પટેલાણી આવ્યા કવિ તો લઈને મને મારવા માટે, એટલે એકદમ જોરથી બોલી ઉઠ્યો, અરે ખાઉં છું રે, ખાઉં છું, ખાઉં છું રે, ખાઉં છું, એટલે રીંગણાનું શાક ખાઉં છું રે, ખાઉં છું, બોલો ચોરો સમજાય કે આ કઈ ભૂતભૂત લાગે છે, ખાઉં છું, ભાગો ભાગો ભાગો, બધો માલ એમને મૂકીને ભાગી ગયા. એવા ઘણા દાખલા આવે છે. એક સત્ય ઘટના કહું તમને, એમના ત્રણ વર્ષો પૂર્વેની મુંબઈના જ કોક એરિયામાં શાંતા છે, કોક એરિયામાં બનેલી છે અને સામાયિક નિયમિત કરવાનો હતો સંકલ્પ, સામાયિકમાં આવી પારવાને 5-7 મિનિટની વાર હતી અને ભાઈને કુદરતી હાથે જવાની શંકા થઈ, પણ એમ થયું કે હવે 5-7 મિનિટ માટે શા માટે તોડવું, નાભી ઉપર આમ ફૂંક લગાડી દીધી હશે તો ફોકાઈ જાય કહેવાય છે, એટલે હજુ વચ્ચે પાર્યું નહીં. હા, અને બન્યું હોય કે એ જે 5-7 મિનિટનો ગાળો હતો ને એ દરમિયાનમાં શું બન્યું, બિલ્ડિંગનો પાછલો આખો ભાગ કરોડરકા ભૂસ કરતો તૂટી પડ્યો, જેની અંદર બધા સંદાસો પણ આવેલા હતા. એટલે આ ભાઈ જો આ પ્રચખાંડમાં નહોત, સામાયિક કૃતમાં નહોત અને સંદાસ ગયા હતો એના ઉપર આવી છે, ત્યાં એ રીતે પૂરતી છત થઈ જાત. એટલે આવી રીતે વ્રત પ્રચખાંડ નિયમો આપણને યોગ્ય રીતે પણ આપણી રક્ષા કરે છે ઘણી વાર,
ભાવથી તો મોથી આપણું રક્ષણ થાય, પણ દ્રવ્યથી પણ આવી રીતે ઘણી વાર અજાણ્યું ફળ ન ખાવું. પેલા વંશનો નિયમ હતો ને, ઝેરી ફળ એના સાધરીતો એ ખાધા, એનો નિયમ હોવાથી એને ન ખાધું તો એ બચી જાય છે અને એના સાધરીતો બધા પતી ગયા. એટલે આવા આવા તો અનેક અનેક ઉદાહરણો છે. વ્રત પછાણ નિયમના વંશુને ચાર નાનકડા નિયમ લીધા હતા, એ કાગડાનું માંસ ન ખાવું, અજાણ્યા ફળ ન ખાવા, રાજાની રાણી સાથે એ વિચાર ન કરવો, અને કોઈનો પ્રહાર કરવો પડે તો સાત ડગલા પાછળ હટવું, બરોબર. અને એના પ્રભાવે આથી તો એને ઘણી લૂંટફાટ ચોરીઓ વગેરે કરી હતી એના પૂર્વ જીવનમાં, પણ આ દરેક નિયમમાં કસોટી થઈ અને કસોટી વખતે પણ મક્કમ રહે છે, નિયમને તોડતો નથી, તો આખરે બારમાં વૈમાનિક એ લોકોની અંદર દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આવા આવા અનેક અનેક ઉદાહરણો છે. માટે હંમેશા વીરતી કહેવાય, વીરતી વિરામ અટકવું, પ્રતિજ્ઞા પૂરો. જો ને હમણાં જ હજી તો નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે લાખો કરોડો લોકોની સમક્ષ આમ એને લીધા નિયમો બધા શપથ લીધા કે નહીં. આ તો શપથ શું છે? આ પછી ભલે એનું પાલન જેટલું જે કરતા હોય એ જાણે ભલે, પણ એ તો છે ને નિયમ પહેલા કે મારી રીતે હું દેશના બંધારણને વફાદાર થઈશ અને મારી જે ડ્યુટી છે એને સારી રીતે બજાવી એવી રીતે એ પ્રકારના શપથ એટલે સોગંદ એટલે કે આ પછી નિયમ થયા. એ રીતે જોઈએ તો એવી રીતે વ્યવહારમાં પણ આ અત્યારે આ રીતે લેવાય છે. વ્રતો માટે વ્રત પછાણ નિયમ કે બાધા એ તો બંધન છે એમ ન વિચારવું. જો પગમાં કાંટો વાગ્યો હોય એને કાઢવા માટે બીજો લોખંડનો કાંટો એટલે સોય ભરવો કે નહીં, કાંટાને કાઢવા માટે બીજો કાંટો, ઝેરનું મારણ ઝેર કહેવાય છે. એવી રીતે કર્મથી બંધાયેલા છીએ આપણે, રાગ દ્વેષ મોહના બંધનોથી બંધાયેલા છીએ, એ બંધનોમાંથી છૂટવા માટે આ વ્રત પછાણ નિયમરૂપી જે બંધન છે હકીકતમાં બહુ ઉપકારી છે, સહાયક છે. તો તમે બધા એ કાંઈ વ્રતો સ્વીકાર્યા છે એની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. પણ આટલાથી સંતોષ ન માનતા ભવિષ્યમાં મહાવ્રતો સ્વીકારવાની ભાવના રોજ કરાવજો કે ભગવાન કાં તો આ જ ભાવમાં ચારિત્ર, છતાં બહુ ઉંમર થઈ ગઈ હોય અને એ અશક્ય લાગતું હોય એવી ભાવના ભાવો, મારે મરવું છેલ્લે તો આ વેશમાં જવું છે, છેલ્લે ભલે એક દિવસ તમારા ઘરવાળાને કહી દો કે ભાઈ છેલ્લે જ મારી અવસ્થા એવી લાગે, અને ડૉક્ટરે હાથ પૂછા કરી દીધા હોય તે વખતે મને કમસે કમ સાધુ વેશ તો જરૂર પહેરાવી લેજો. સાધુ સાધી ભગવંત કોઈ હોય તો બાજુમાં એમને પેડી કરીને જે ઉચિત પછા નિયમ જે કંઈ આપવા હોય મને અપાવી લેજો. અને એ રીતે મારે આમ લાંબા સુધી ઠાકડીમાં સુઈને જવું, નનામીમાં જવું હતી, મારે પાલખીમાં બેસીને જય જય નંદા જય જય બધા હા ગુલાલ ઉડાડતા હોય એવી રીતે મારે જવું છે. અને એના કારણે આવતા ભાવમાં મારે ભગવાન શ્રીમંદર સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરવી છે, ભાવતો સ્વીકારવા છે. આવી ભાવના આવી પ્રાર્થના રોજ ભગવાન પાસે દેરાસરમાં જરૂર કરજો. બસ તો થોડું કહે જાદુ જાણજો. હવે થોડી જે 7-8-10 મિનિટની વિધિ છે એ અત્યારે આપણે કરીએ છીએ. આ જે ચોખા અભિમંત્રિત કરવામાં આવે છે એમાં અલગ અલગ મુદ્રા છે. એક તો આ પંચ પરમેશ્વરની મુદ્રા તમારા ઉપર, પંચ પરમેશ્વરી હરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ એની કૃપા કરુણા અનુગ્રહ તમારા ઉપર વર્ષો જેથી કરીને વ્રતનું પાલન સારી રીતે કરી શકો. એ સિવાય બીજી આવશે કચ્છપ મુદ્રા. કચ્છપ એટલે કાચબો, કાચબો જેમ કોઈ ભય આવે ને ત્યારે પોતાના અંગોપાંગને આમ સંકોચી લે અંદરમાં, એવી રીતે હું પણ મારી આ 5 ઇન્દ્રિયો અને 6ઠું મન અને એકદમ છૂટો દોર નહીં આપું, પણ તમે એના ઉપર કાબુ મેળવનારા થાવ એવી શક્તિ મળો એ ભાવના સાથે કચ્છપ મુદ્રાથી. તેથી આ અંકુશ મુદ્રા આવે. અંકુશ એટલે તમે દેવગુરુની અંકુશમાં એટલે આજ્ઞામાં રહો. અનાદિકાળથી જીવ સ્વચ્છંદપણે વર્ત્યો છે એને બદલે હવે દેવગુરુ ધર્મની આજ્ઞાનું પાલન કરવાની શક્તિ મળે અને સ્વચ્છંદ વૃત્તિ દૂર થાય એ રીતે અંકુશ મુદ્રાથી પણ અભિમંત્રિત કરવામાં આવશે મંત્રાક્ષરો દ્વારા. અને ત્યાર પછી આ ચોખાઓ તમને આપવામાં આવશે અને જ્યારે 3 પ્રદક્ષિણા આપે ત્યારે વારંવાર 3 વખત તમારે થોડા થોડા ચોખાથી વધાવવાના રહેશે. સિવાય ગોસ્તન મુદ્રા આવે છે એટલે ગાયના થણો ને એના જેવી મુદ્રા, એટલે ગાયનું દૂધ કેવું નિર્મળ ઉજ્જવલ હોય એવું ઉજ્જવળ તમે ઉજ્જવળ રીતે વ્રતને પાડી શકો.
એ ભાવનાથી હવે આ બંને બાજુ મોકલાવી દો. હવે વ્રતાર્થીઓ બધા ઉભા થજો, પાછળ મોકલાવી દો. ચાલો વ્રતાર્થીઓ બધા ઉભા થજો. ઈશામી ખમા ચમડો વંદિયું જાવણી જાય વંદામી. હા, સાત વખત ખમાસ ના આપવાના આવશે, થોડું થોડું બોલીને. બોલો ઈશાક. હા, ઈશાકર સંદેશ્વર ભગવાન. હા, શ્રી સમ્યક સામાયિક સામાયિક દેશ વૃત્તિ સામાયિક ચતુર્થ મારા ચતુર્થ વૃત્ત છ આરો વેહ આરો વિષમ તો હતી ખમાસનો ઈશામી ખમાસનો જાણી. બોલો સંદી સહ કિમ ભણામી પંડિતા પરિવૃષમ તે ખમાસનો ઈશામી ખમાસનો જાણી છીએ હરણ વંદામી. શાકન સંદી સહ ભગવાન. હા, શ્રી સમ્યક સામાયિક શ્રી શુદ્ધ સામાયિક દેશ વૃત્તિ સામાયિક ચતુર્થ વ્રત આરોવ્યમ ઈચ્છામો ઈચ્છામો અનુસઠી આરોવ્યમ આરોવ્યમ ખાવરોવ્યમ ખમાસ અનુ અત્યંતમ જોગમ કરી જાય શ્યામી ખમાસણો ની જાણ જાણી શિયાએ મને વંદામી. બોલો તુમ્માણમ પવે યામ સંધિ સહ સાહુણમ પવે એમી પવે. ઉભા હવે ભાઈઓ પછી શરૂઆત કરો નૌકાર ગણવાની. ચારે બાજુ એક એક નૌકાર ગણતા ગણતા પછી અમારી પાસેથી વાસ્તેપ અને પછી બધા વધારશે. જરા સ્ફૂર્તિ રાખજો, કાંઈ બહુ ન લાગે એવી જરા ઝડપ રાખજો ચાલવામાં. એક એક નૌકાર ચારે બાજુ ઝડપથી ગણતા જાઓ. એક એક નૌકાર એક એક નૌકાર ગણો ચારે બાજુ. જરા સ્ફૂર્તિ રાખજો અને પછી અહીંથી એક પૂરી થાય એટલે વાસ્તેપ લેજો. વાસ્તે બીજા પછી જયારે તમારી પાસે આવે ત્યારે ચપ્પી જરા પધારજો. કારણ કે ત્રણ વાર ભાઈઓને ત્રણ વાર બહેનોને ત્રણ વાર એટલે છ વાર થશે આમ તો. બાકી તો ભાવ હૃદયનો ભાવથી વધારજો. અને બહેનોને જેને ગીત ગાવા અત્યારે ગાવાની છૂટ છે આજ મારા નિરાશ્રમમાં ગોપાશે એમાં. બોલો બહેનો ગીત ગાઓ. બોલો બોલો બહેન જોરજી. તેડે મે ચાર ફેરા થઈ ગયા, ચોરીના ચાર ફેરા થયા. આ જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય એટલા મારી ત્રણ પ્રદક્ષિણા છે, ચાર ફેરા નથી. ત્રણ પૂરી થાય એટલે બેસી જજો. ત્રણ પ્રદક્ષિણા પૂરી થાય હા, હવે બેનો અહીંથી શરૂઆત કરજો. અહીંથી રંગે રમે આનંદે રમે આજ ઘેરિયો રંગે રમે. બોલો રંગે રમે
ગંડુ પોળ કયા પોળ નમો હરિ તણ નમો 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 હરિ નમો નમો પાવણો પરમંગોરી મંગલ નમો નમો ભૂવ જયારો ખાલી વ્રતા જી આવજો વિચાર નહીં જેમણે વ્રત લીધા હોય એ જ આવજો નમો આયર્યા નમો નમો હે ગુરુ નમો હરિ ચાલો ગણ પૈસા પૂરી ચાલે બેસતા આવજો બેસતા આવજો બેસતા આવજો ચાલુ છે Oh.
ઇચ્છામિ ખમા સમણો વંદિયો જાવણી જાય જીયાય ભજામિ. બોલો વૃંદાર્થીઓ, તુમ્માણં પવેયં સાહુણ પવેયં સંગી સહ કાહુ શબ્દમ કરેમિ કરે. ઇચ્છામિ ચામિ ખમા સમણો જાવણી જાય જીયાય ભજે વૃંદાવિ. ઉચ્ચારણ સંગી સહ ભગવાન સમ્યક સામાયિક સુખ સામાયિક દેશ વૃત્તિ સામાયિક જેમ ચોથું વ્રત ચતુર્થ વ્રત આરોવાવણી ઠંડી કરાવણી કરેમી કાવશ્યક મરત થયું છે. ભવલ એવી તમે ચાલી શું મેં અંગ સંચાલી શું મેં સંચાલી શું સંચાલી એવું મારી આગળ ભગવાન કરશો જાઓ હરિણ પરિતાવ કરેમ થાણે નમ મણે નમ જાણે નમ સાગર વર ગંભીરા સુધી એક લોગસ ન આવડે તો ચાર નૌકા રપાણ ઋષિરામી. ંદુ દંડેશ નિમલેરાયત્રા સાધુર ગંભીરા સિદ્ધા સિદ્ધિંગ મોડી છંદુ ચામી કમાર વણી વૃંદાવી સંદેશ ભગવાન સમ્યક સામાયિક સુત સામાયિક દેશ વૃત્તિ સામાયિક ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત આરોવણ નંદી ખીરીકરણ થમ કહેમી કાવશ્યક. જો તમે જે વ્રત સ્વીકાર્યા છે એના બરાબર સ્થિર એટલે દ્રઢ બનો એના પાલન માટે અને તમારા ચડતા પરિણામ થાય એ માટે માત્ર ઊંચા શ્વાસનો કૌશલ આવશે. શ્વાસ ઊંચો ધીરે ધીરે લેવાનો છે, શ્વાસ પાછો વળે એટલે પાડી લેવાનો. એમાં નવકાર કે કશું નહીં, પણ એ હૃદયમાં સંકલ્પ ભાવ કરવાનો છે. એકદમ દિનો દિનો ચડતે રંગ ચડતા પરિણામે ઉલ્લાસપૂર્વક આનંદપૂર્વક સારી રીતે હું વ્રતનું પાલન કરી શકું. બરાબર અનંત થવું છે એમ આપણે નામકડી વિધિ બહુ ભવના ઉદ્ગલ ઓસી જવાની કરવાની છે. ત્યાં બેસી જાઓ, પાંચ બે ચાર મિનિટ સમજી લો જરા. બરોબર બહુ ભવના ઉદ્ગલ ઓસી રાવા. ઉદ્ગલ એટલે બધા પદાર્થો. જો આપણે ભૂતકાળમાં અનંત જન્મ મરણ કર્યા છે, અનંત અનંત શરીરો ધારણ કર્યા છે, હા, પણ જયારે મર્યા ને છેલ્લે છેવટ સુધી આપણે એ શરીર ધન માલ મિલકત બંગલા મોટર મેળી જે કઈ હોય એના ઉપરની જે મમતા મારાપણાનો ભાવ અને આસક્તિ એ આપણે એનું વિસર્જન નથી કર્યું. મારું 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 કરતા કરતા આપણે મરી ગયા છીએ. અને એ આપણા રહી ગયેલા જે શરીર ધન માલ મિલકતના પૂતગલો બરોબર જે પદાર્થો બધા, હા, એ પછી પાછળ તમારા પરિવાર કે બીજાના જેના પણ હાથમાં આવ્યા હશે અને એના એના દ્વારા એમણે જે જે પાપો કર્યા હશે અને અત્યારે પણ કદાચ ચાલતા પણ હશે,
તો ધારો કે આપણે કઈક વનસ્પતિ બન્યા હોઈએ, આપણે ઝાડ વગેરે આપણા થડ માંથી કોઈ એવું તીર બનાવ્યું હોય, ધનુષ બનાવ્યું હોય, લોખંડ પૃથ્વીકામાં લોખંડ બન્યા અને એના દ્વારા પણ જેવા તલવાર વગેરે હથિયારો બન્યા હોય અને એના દ્વારા જે પણ યુદ્ધો અને હિંસા વગેરે થતી હોય, છેવટ સુધી આપણે એ પૂતગલને હોશિયાવ્યા ને માલિકીનો ભાવ રાખ્યો છે એટલે એ નિમિત્તે એ આત્મા તો દોષિત થાય પણ સાથે સાથે આપણને પણ કરો બંધન લાગે. કેવી રીતે લાગે આપણે વ્યવહારમાં પ્રશ્ન થાય આપણે, આપણે તાર્કિક રીતે વિચાર કરીએ. જેવી રીતે તમે ધંધામાં ધારો કે કોઈ પાર્ટનરશીપ તમે કરી હોય બરોબર, અને હવે પછી તમે ધીરે ધીરે કેટલાક સમય પછી તમે નિષ્ક્રિય થઈ ગયા એક જણા, પણ તમે તમારી પાર્ટનરશીપ કેન્સલ ન કરી હોય, જ્યાં કેન્સલ તરીકે જાહેર ન કરી હોય, તો જે પણ નુકસાન થયા ધંધા વગેરેમાં તો એમાં તમે પણ ભાગીદાર બનો છો. બીજો એવો દાખલો લઈએ કે તમે કોઈ બંદૂક કે પિસ્તોલ તમારી આત્મરક્ષા માટે લાયસન્સ કઢાવી લીધું હોય, હવે એ હાલ ગુમ થઈ ગયું કે ચોરી થઈ ગઈ એની, હવે તમે જો પોલીસમાં જણાવી કરીને તમારો લાયસન્સ રદ ન કરાવો અને એ કોઈકના હાથમાં જાય અને એના દ્વારા એ કોકનું ખૂન વગેરે કરે, તો એ તો શિક્ષાને પાત્ર બને, પણ તપાસ થાય કે ભાઈ આ પિસ્તોલ કે કોની છે અને એમાં ખબર પડે કે તમારા નામ લાયસન્સ છે, તમે ખૂન કર્યું નથી ભલે, તો પણ તમે ત્યાં દલીલ કરો કે ભાઈ મેં ખૂન નથી કર્યું, આ તો તમારી હેરાન કરી દેવી જોઈએ, ગુમ થઈ ગયું હતું, ચોરી થઈ ગઈ તો તમારે જણાવી દેવું જોઈતું હતું પોલીસ ખાતામાં, તમે જણાવ્યું હતું, એ વિસર્જન નથી કર્યું, માટે તમને તમે પણ અમુક દંડને ભાગીદાર બનતા હો છો. તમે મકાન ભાડે લીધું, હા, પછી મકાનનો ઉપયોગ થયો કે બિલકુલ ન કરે, 12 મહિના તમે બીજે ક્યાં ચાલ્યા ગયા ફોરેન બહારગામ, છતાં પણ જ્યાં સુધી તમે એનું ભાડા ખર્ચ કેન્સલ ન કરાવ્યું હોય તો તમારે એનું ભાડું તો ભરવું જ પડે, ઉપયોગ ન કર્યો હોય એનો બિલકુલ તો પણ ભાડું ભરવું પડે, જો તમે ભાડા ખર્ચ કે જે હોય લાયસન્સ કે કેન્સલ ન કરાવ્યું હોય. તો એવી જ રીતે જે આપણે મરતી વખતે જે પૂતગલો છોડી આવ્યા, હા, છેવટ સુધી આપણે એને હોશી આવ્યા નહીં, એટલે એના ઉપરનો માલિકી ભાવ આપણે હટાવી ન લીધો, એટલે એના નિમિત્તે કોકના દ્વારા પણ જે કંઈ પાપો થતા હોય એ પણ આપણને લાગે છે. તો જ્યારે અત્યારે જીન શાસનમાં જન્મ પામીને આપણને આ સમજણ મળી છે, તો પરમાત્માની સાક્ષીએ, સકળ સંઘની સાક્ષીએ વિધિપૂર્વક એ બધા જન્મ જન્માંતરોના શરીર ધન માલ મિલકત વગેરે પૂતગલો એના પ્રત્યેની મમત્વ ભાવ માલિકી ભાવ અત્યારે હવે આપણે કેન્સલ કરીએ છીએ, વોશ લાગીએ છીએ એટલે હવે રદ કરીએ છીએ, કેન્સલ કરીએ છીએ બરોબર. તો જે પ્રમાણે બોલાવવામાં આવે એ પ્રમાણે આમાં દરેક ફકરાને અંતે વોશી રામી ત્રણ વાર બોલવાનું આવશે. અગાઉ દુષ્કૃત ઘરા વખતે મિચ્છામી રૂપે બોલતા હતા, એ બધા સકળ સંઘ કરશે, અહીંયા વૃત લાગી ગયો તો કરશે, સકળ સંઘ જેટલા અહીં બેઠે બધા એ કરવાનું છે. આમાં હા બેઠા ભરત ભરત ત્યારે કરજો, સાંભળજો. તો ત્રણ વાર વોશી રામી ત્રણે વાર બધા એ બોલવાનું છે. પરમ કૃપાળુ તીર્થંકર ભગવાન, સમજો સાંભળો, તમે ખાલી ઓશી રામી આપના શાસનને નહીં પામેલા એવા મેં અજ્ઞાનથી અનેક પ્રકારના પાપ કર્યા છે. પ્રભુ મેં જાણ્યું નથી કે પૂતગલનું મમત્વ એ મહાપાપ છે. આજે આપના શાસનના પ્રભાવથી એ સત્યને હું જાણી શક્યો છું. એ પણ મને ખ્યાલ આવ્યો છે કે જે પૂતગલો મેં મમત્વ ભાવે મૂક્યા તે બધાથી થતા પાપોનો મને પણ બંધ થાય છે. તેથી મેં ભૂતકાળના ભવોમાં મમત્વ ભાવને ઘોષી કાઢ્યા વિના જે પૂતગલો મૂક્યા છે તેને હું આજે આપની સાક્ષીએ ઘોષી લાવવા માટે ઉપસ્થિત થયો છું. પ્રભુ અનાવરી કાળથી સંસારના ભટકતા મેં નિગોદના અનંતા ભવો કર્યા, જ્યાં એક સૂક્ષ્મ શરીરમાં અનંત આત્મા હોય, નિગોદ સૂક્ષ્મ પણ અને સ્થૂળ પણ, 32% કલમૂળ વગેરે અનંતાય એ બધા સ્થૂળ નિગોદ છે. એમાં જે શરીરો છોડ્યા એનો જ્યાં જ્યાં પણ પાપમાં ઉપયોગ થયો હોય તે બદલ હું મિથ્યાનું શુદ્ધવ છું અને આ ક્ષણે તે શરીરોને સંપૂર્ણપણે ઘોષી લાવું છું. ઘોષી રામી હે વિશ્વ ઉપકારી દેવાદી દેવ, સંસારમાં ફટકતા મેં માટી મીઠું પથ્થર ધાતુઓ રત્નો વગેરે રૂપે પૃથ્વી કાયના અનેકાનેક ભવો કર્યા. તે ભવોમાં જે શરીરોને હું મૂકીને આવ્યો એમાંથી તલવાર છરા વાહનો હથિયારો આભૂષણો વગેરે બનીને જે હિંસા આદિ પાપો થયા
તેની હું નિંદા કરું છું અને ભવિષ્ય માટે મારી તે સર્વ પાયાઓને ઘોષી રાખું છું. ઘોષી રામી, ઘોષી રામી, ઘોષી રામી. અપકાયના ભાવોમાં જે પાણીના કલેવરોને હું મૂકીને આવ્યો એમાં બીજા જીવો ડૂબ્યા, બીજા પણ અનેક પાપના ઉપયોગમાં આવ્યા. એની નિંદા કરવા પૂર્વ એ સર્વે કલેવરોને હું ઘોષી રાખું છું. ઘોષી રામી, ઘોષી રામી, કેવુકાય અને વાયુકાયના ભાવોમાં જે કલેવરોને મૂકીને આવ્યો હોઉં એનાથી જે કાંઈ પણ પાપકર્મો થયા હોય તેનું મિથ્યા દુષ્કૃત આપી તે કલેવરોને પણ હું ભાવથી આપની સાક્ષીએ ઓછી રામું છું. ઓછી રામી, ઓછી રામી, ઓછી રામી. હે નાથ, હે સ્વામી, ભૂતકાળમાં વનસ્પતિ કાયના ભવોમાં ઝાડ, આંગણા, થળ, ફળ, ફૂલ વગેરેના કલેવરોને મૂકીને આવ્યો જેનો ઉપયોગ કુહાડામાં, બાણમાં, ઘરમાં, ફેક્ટરીઓમાં વગેરે અનેક પાપ કાર્યોમાં થયો તેની નિંદા કરતો વર્તમાનમાં તે ભવોની કાયા જ્યાં હોય ત્યાંથી અત્રે આપની સમક્ષ ઉપસ્થિત થયેલ હું ઘોષી રાખું છું. ઘોષી રામી, કોડા, કોડી, જડો, ચંદનક વગેરે બેન્દ્રીના ભવોના મારા જીવે મૂકેલા કલેવરોને તથા માંકડ, કીડી, ઈયળ, જૂ, લીખ વગેરે બેન્દ્રીના ભવોના મારા જીવે મૂકેલા કલેવરોને તથા વીછી, તીર, ભમરા, માખી વગેરે ચૌરિન્દ્રીના ભવોના મારા જીવે મૂકેલા કલેવરોને હું ભાવપૂર્વક ઘોષી રાખું છું. ઘોષી રામી, ઘોષી રામી, ઘોષી રામી. સાથે નારકીના વિશે ઉત્પન્ન થયેલા મારા જીવે ત્યાં જે કંઈ પણ કલેવરોને મૂક્યા છે એ સર્વે કલેવરોને હું ઘોષી રાખું છું. ઘોષી રામી, ઘોષી રામી. હે પરમાત્મા, પંચેન્દ્રિય ત્રિંચના ભવોને વિશે મેં જે ગાય, બળદ, હાથી, સિંહ, વાઘ, ગરુ, ભેટા, બકરા આદિના શરીરો મૂક્યા છે તેનો જે કાંઈ આ સંસારમાં દુરુપયોગ થઈ રહ્યો છે તે બદલ મિથ્યાદુષ્ટ આત્માની સાથે હું આપની સમક્ષ સકળ શ્રી સંઘની સાક્ષીએ તે સર્વે કલેવરોને હું ઘોષી રાખું છું. ઘોષી રામી, ઘોષી રામી, ઘોષી રામી. હે જગત સ્વામી, ભૂતકાળના મનુષ્યોના ભવોને વિશે ધન, મિલકત, મિલો, કારખાના, પેઢી, મકાનો, દુકાનો, વાહનો, યંત્રો, હિંસક હથિયારો, પત્ની, પુત્ર આદિ કુટુંબ પરિવારને તથા મારા શરીરને ઘોષિરાજા વિના મૂક્યા છે અને તેનો ઉપયોગ અનેક પ્રકારના હિંસા આદિ પાપોમાં થયો છે તેથી હું ખૂબ દુઃખિત છું. અને હે દેવાદી દેવ, આપની સમક્ષ તેનો સામી રૂપ લેવાની સાથે તે સર્વે સાધનોને હું સકળશી સંઘની સાક્ષીએ ત્રિવિધેય ત્રિવિધે ઘોષી રાખું છું. ઘોષી રાખી, ઘોષી રાખી, ઘોષી રાખી. હે કરુણાસાગર પ્રભુ, દેવલોકના ભવોમાં મેં જે દેવ વિમાનો, વાવળીઓ, દેવાંગનાઓ, બગીચાઓ, વાવ વગેરે આશ્રમના સાધનોને ઘોષી રાખ્યા વિના છોડ્યા છે તે સર્વેને હું વર્તમાન કાળે ભાવપૂર્વક ઘોષી રાખું છું. ઘોષી રામી, ઘોષી રામી, ઘોષી રામી. હે દેવાદી દેવ, ભૂતકાળના અનંતા ભવોમાં મારા જીવે મૂકેલા સગડા શરીરો, ઘરો, મિલકતો, પરિવાર આદિ બધાના મહત્વને આપની સાક્ષીએ, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ, સાધુ ભગવંતોની સાક્ષીએ, અવધિજ્ઞાની દેવોની સાક્ષીએ અને મારા આત્માની સાક્ષીએ પણ ઘોષી રાખું છું. તે બધા જોડે મારી હવે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. હું તે બધાને મારા તરીકે માનતો નથી. ઘોષી રામી, ઘોષી રામી. આ ભવની પણ મારી બધી સામગ્રી અને અધિકરણો એટલે કે પાપના સાધનોની યાવત આ કાયાની જોડે મારા જીવનના છેલ્લા શ્વાસ પછી, બરોબર, છેલ્લા શ્વાસોશ્વાસ પછી હવે પછી મારે કંઈ પણ સંબંધ નથી. તે સમયે મારે બધું જ ઘોષીએ છે. ઘોષી રામી, ઘોષી રામી, ઘોષી રામી. રોજ રાત્રે સૂતા પહેલા એક શ્લોક તો ઘણા બોલતા હશો. કયો શ્લોક? બધા જીલાવજો, કેટલાકને આવડે છે, કેટલાક નહીં આવડતો હોય, બધા જીલાવજો. આહાર શરીરને ઉપાધિ, બરોબર, આહાર પચકો પાપ અડાર, મરણ આવે તો હોશિયું, જીવું તો આગાર. રોજ રાત્રે સૂતા પહેલા આ શ્લોક બોલે બધી ચીજોને ઘોષી લાવીને પછી સૂવું જોઈએ. કારણ કે ઘણી વાર ઊંઘમાં પણ હાથ ફેલ થઈ જાય છે, પછી કાયમ માટે આંખ મીચાઈ જાય છે. એટલે સાથે તમે એવી ચેલ્સી બિલ બનાવી, વિલ બનાવે ઘણા વિલ, તો વિલની અંદર પણ આવો ઉલ્લેખ કરી દેવો જોઈએ કે આ મારું આયુષ્ય પૂરું થાય પછી આ જો કસા જોડે મારે સંબંધ નથી અને જે પણ ધન વગેરે હોય એ જરૂરી જે દીકરાઓને વગેરે આપવું જોઈએ આપીને બાકીના હું ધર્માડા ખાતે
પણ તમારી અગાઉથી બિલમાં નોંધ કરી લેવી જોઈએ. હવે ધારો કે તમને કોઈને જાતિ સ્વર્ણ જ્ઞાન થયું, હા, આગલો ભાવ દેખાયો અને આગલા ભાવમાં તમે ક્યાંક સોનાવાનો ચડું કે ક્યાંક દાખલો હતો અને હવે એ તમને ખ્યાલમાં હવે હાથ આવી ગયો, હા, તો હવેથી મેં ઓછી આવ્યું છે માટે હવે એનો ઉપયોગ કરવાનો બરોબર ને. હવે તમારે ધર્માદા ખાતે સાત ક્ષેત્રમાં એનો સદુપયોગ કરી રાખવાનો. જલ્દી થતું નથી કે શરીર તો નથી પણ છતાં કોઈ ઝીરો વર્ષ પસંદ જેવી પણ શક્યતા જ નહીં ને. ધારો કે હવે જાતિનું નામ થાય ને કંઈ મળે તો હવે તમે બધું ઘોષી રહ્યું છે માટે તમારી માલિકી હવે દેખાશે નહીં. આટલો ખાસ ઉપયોગ રાખજો. ચાલો હવે પછખાણ આપી દઉં. શ્યામી કમાસની જાણ એની સિવાય વધારે નામની આદેશ આપજો પછખાણ નો. પેલા બરોબર કાઢી લેજો ભગવાનને, ભગવાનને કાઢી લેજો ગુરુ વંદન કરી. અને અત્યાર સુધી આપણે એક નવકાર અગિયાર પણ ગણી લઈએ. શિવમસ્તુ સર્વ જગત આમ નમો બધા. ચાલો સકળ સંગ ઉભા થઈને સ્વામી સ્વામી ધર્મદા ગુરુ પ્રસાદ તપસ્વીઓ સહિત સકળ સંગ પરમ સાધામાં ખૂબ ખૂબ ધન્યવાદ અનુબોધના પચકાણ ઉપવાસ. હા ભલે બપોરે ચાર થી પાંચ પણ રોજ વ્યાખ્યાન ચાલુ છે. અમારું જ્યાં ઉતારો છે ત્યાં જ વ્યાખ્યાન હોય છે. જંબુ સ્વામીનું ચરિત્ર વંચાય છે. એમાં જંબુ સ્વામીની આઠ પત્નીઓ એમને સંસાર તરફ ખેંચવા માટે રોજ અલગ અલગ દ્રષ્ટાંત કથા એ આપે છે અને જંબુ સ્વામી એના પ્રત્યુત્તરમાં પણ પ્રતિ દ્રષ્ટાંત આપે છે. આજે નુપુર પંડિતાની કથા પણ આવશે, મહેશ્વર દત્તની કથા પણ આવશે. તો બપોરે જેમ અનુભૂતા હોય ચાર થી પાંચ વ્યાખ્યાનમાં આવજો. પછખાણ ઉપવાસ પછી હમણાં ઉતાવળ હજી પાંચ મિનિટ બેસજો.